जय सच्चिदानंद, बोलो जय बेटा। जय जय सच्चिदानंद, सच्चिदानंद, नमो वीतरागाय, नमो वीतरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्जायाणम, नमो लोई सवसाहुणम, नमो लोए सवसाहुणम, ऐसो पंच नमुक्कारो ऐसो पंच नमोकारो, सर्व पाप पणासनो सव पाप पणासनो, मंगलानं च सव्वे सिंह मंगलानं च सव्वे सिम, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। मेन कोई प्रश्न? जय जयमेसानंद जी, बोलो बोलना। काले छे ने हिरेनानंद जी ए कीधु કે આપણે જોવાનું છે, હવે મને કાંઈ પણ ગુસ્સો આવ્યો કે કાંઈ પણ મારું વર્તન અલગ થયું હોય તો મને એમ થાય કે મારાથી થયું છે, એમ થાય છે, અને બરાબર, એ જોવાતું નથી અને એ પ્રતિક્રમણ કર્યા કરું છું, એટલે પછી જોવે એવો આનંદ કે ઓલું નથી થતું, પણ જોવામાં નથી જતું, પણ મારાથી થઈ ગયું આવું બધું, એટલે એનું પ્રતિક્રમણ કર્યા કરું, પણ ખ્યાલ નથી આવતો. એટલે કાલે હિરેનભાઈ એમ બોલ્યા કે એ જોવાની છે તમારી ભૂલ, એટલે એમાં હું હજી બરાબર સમજી નથી એમ. એટલે ગુસ્સો આવે છે, પણ ગુસ્સો કોને આવે છે? એ હું એમ સમજુ છું કે પન્નાને આવે છે, પણ છે ને કે એ પન્નાને આવે છે એટલે એ પન્નાને પન્ના પ્રતિક્રમણ કર્યા કરે એનો સામે કે મારાથી આવું ન કરવું જોઈએ, આમ ન થવું જોઈએ, પણ એ જોવાતું નથી કે કોને થયું એમ. આપણે જોવું જોઈએ ને કે પન્નાના સ્વભાવમાં આવી રીતે આવ્યું એમ, એટલે ગુસ્સો કોને આવે છે? પન્નાને આવે છે. બરાબર છે ને, પન્ના બેન ને આવે છે, બરાબર કારણ કે મને આવે છે, પણ કોને લાગુ પડે? પન્ના બેન ને લાગુ પડે છે, બરાબર. વાત સમજાય ને? હવે પન્ના બેન હા ને લાગુ પડશે, ગુસ્સો આવે છે, મને આવે છે, પણ તમારી સમજણ માં એવું છે કે પન્ના બેન ને લાગુ પડે છે, આને જોયું કહેવાય? આપણે ત્યારે નથી જોયું કરતા, ત્યારે એમ થાય કે મારે આવું નહોતું કરવું જોઈતું, ત્યારે નથી જોવાતું, પણ પછી એમ થાય કે આ હવે આ જોવાનું છે તારે, કે આ ડિસ્ચાર્જમાં તારે આ આવ્યું છે, સામે વાળો નિમિત્ત છે, એમ બધું થાય છે, પછી પાછી થાય એવું, પણ ત્યારે તો એમ જ થાય કે મારાથી આવી ભૂલ થઈ ગઈ એમ. બરાબર છે। હવે ધારો કે પન્ના બેન, તમારે ગાડી શીખવાની હોય તો કેટલા, 100 વર્ષ લાગે કે 200 વર્ષ લાગે? તરત આવડી જાય આમ તો, શોખ હોય એટલે. ડ્રાઈવિંગ સ્કૂલમાં જાઓ એટલે 10-15 દિવસમાં બધું જ આવડી જાય કે ના આવડી જાય? આવડી જાય. એમાં આવા બધા પ્રશ્નો થાય કે જોવાનું નથી રહી જતું, અને આમ નથી જતું, પણ આમ થઈ જાય છે, પછી હું પ્રતિક્રમણ કરું છું, પછી હું આમ કરું છું, પછી આમ કરું છું, આમ કરું છું, તમારે ન થાય. વાત સમજાય કે ના સમજાય? જોવાનો ભાગ સમજવાનો છે કે કઈ પણ થાય છે, એમાં કઈ ફેરફાર નથી કરવાનો, તમે ફેરફાર કરવા જાઓ છો કે પન્ના બેન ને હા બસ ગુસ્સો એ ના છે. આવે, વાત સમજાય કે ના સમજાય? હા હવે ગુસ્સો ના આવવો એટલે સમજવું પડશે, વાત સમજાય કે ના સમજાય? આ પન્ના બેન ને આવે છે એટલે માટે ગુસ્સો ના કહેવાય, વાત સમજે ને? પેલો બંધ નહીં થાય, હા કારણ કે વાવમાં જઈને તમે જે બોલ્યા છે તો પાછું આવવાનું જ છે, બરાબર. વાત સમજાય કે ના સમજાય? પણ જે બોલ્યા એ પાછું હા આવે છે કે ફરતીથી બોલાય છે? બોલાઈ જાય છે. જે બોલ્યા એ જ પાછું આવે છે કે ફરતીથી બોલાય છે? શું સમજી નહીં, બરાબર બોલો. કયો વાવમાં જઈને બોલો તો જે બોલ્યા છે એ જ પાછું આવે છે કે બોલાય છે તમને? હા ઈદ પાછું આવે છે. હા ઈદ પાછું આવે છે, એવું આ બરાબર છે, છે. આ એવું છે, તમારા બધા વ્યવહારોમાં એવી રીતનું છે બધી વસ્તુ, અચ્છા તમે જે બોલો છો એ પાછું આવ્યું છે, તમે બોલતા નથી, બરાબર. તમે ગુસ્સો કરતા નથી,
તમે એટલે શુદ્ધાત્મા ગુસ્સો નથી કરતો. બરાબર. પન્નાબેન કરે છે, પન્નાબેન કરે છે, પન્નાબેન નો ગુસ્સો, પણ ત્યાં પન્નાબેન ને એમ પ્રેરિત કરે છે. પન્નાબેન નો ગુસ્સો બંધ થઈ ગયો, પન્નાબેન નો ગુસ્સો થાય છે, પન્નાબેન નો ગુસ્સો બંધ થઈ ગયો. જાણવાનું રે, જોવાનું રે તમારું. અચ્છા, સિનેમા બરાબર. પન્નાબેન સિનેમા ની અંદર તમારે લડે ઝઘડો થાય, તમારે બતાવે છે ને, લડે ઝઘડો બતાવે છે, એમાં ખૂન ખૂન કરતા બતાવે છે, બધું બતાવે છે. પોલીસ સ્ટેશન કેટલો ફોન કરશો? બરાબર. ના, નહીં કરીએ. કેમ નહીં કરો? ખાલી જોવાનું છે, એમાં ખોટું છે, ખ્યાલ આવી જાય છે. ફોન કેમ નહીં કરો? પોલીસ સ્ટેશન ફોન કેમ નહીં કરો? સિનેમા ની અંદર તો કારણ કે ખબર છે કે ના, પણ બરાબર ખબર છે ને આપણને, સમજમાં છે કે આ પિક્ચરમાં છે, એટલે પિક્ચરમાં છે, આ પિક્ચર છે, વાત સમજે ને, તમારું પિક્ચર છે. અચ્છા, દ્રશ્ય છે, એ દ્રશ્ય છે, બરાબર, દ્રષ્ટા છો. હા, બરાબર. અન્નાબેન વાત સમજે ને, એ દ્રશ્ય છે ને, તમે દ્રષ્ટા છો. દ્રષ્ટા છો, બરાબર, સમજાય. દ્રશ્ય ને તમે દ્રષ્ટા કહો છો, એ અતિક્રમણ છે, બરાબર. અને તમે દ્રશ્ય ને પ્રતિક્રમણ થઈ ગયું, બરાબર. તમે રિલેટિવ ને રિયલ માન્યું તો અતિક્રમણ છે, પણ રિલેટિવ ને રિલેટિવ કીધું એટલે પ્રતિક્રમણ થઈ ગયું, સમજાય. તમને બહુ સ્પષ્ટ છે કે આ સિનેમા ની અંદર થઈ રહ્યું છે, દરસલ નથી, દરસલ નથી, ડ્રામેટિકલી છે, રિલેટિવલી છે. વાત સમજે કે ના સમજાય? બરાબર. એટલે ત્યાં જોવાનો જ ભાગ રહે છે, સમજાયું. જોવાનો ભાગ રહે છે એટલે તમારી સમજણ બરાબર થઈ, વાત સમજાય ને, એટલે તમારી દ્રષ્ટિ બરાબર થઈ, એટલે પછી એ રીતે તમારી સૃષ્ટિ બનશે, એટલે એ વર્તનમાં આવશે તમારું બધું, બરાબર. વાત સમજાય ને? બરાબર. એટલે જોવાનું આવી રીતે છે ને, એવી રીતે પછી તમારો ગુસ્સો છે, ક્રોધ છે, આ બધું બંધ થઈ જશે, બધું સમજાઈ ગયું. હવે જે પન્ના કરે છે એ ખાલી પિક્ચર તરીકે જ જોવાનું છે, પન્ના દ્રશ્ય છે, પન્ના નો ભાગ એ દ્રશ્ય છે, તમે દ્રષ્ટા છો. બરાબર. તમે જે બોલ્યા છે પાછું આવે છે, નવું કોઈ બોલતું નથી, નવું કોઈ બોલતું. હવે તમે જે બોલો છો પાછું આવે છે, તો તમે ત્યાં જોવો છો કે એક્શન રિએક્શન આપો છો, એક્શન રિએક્શન આપીએ, પણ શું એમાં એક્શન માં શું થઈ જાય કે પછી એમ થઈ જાય કે એમને દુઃખ પહોંચાડી ગયું ને, એટલે મને પછી એમ થાય કે મારે માફી માંગી લેવી પડે, એવું થાય. એટલે એ પન્ના ને માફી માંગવાની છે, એમ છે. પન્ના બેન ને કરવાનો ભાગ રહે, વાત સમજાય કે ના સમજાય? હા, સમજાયું. પહેલા પહેલા તમારે શુદ્ધાત્મા પદમાં આવવાનું છે, એટલે તમારું તમારી સમજણ ભૂલ વિના ની કરવાની છે, બરાબર. પ્રતિક્રમણ પછી નો ભાગ છે, સેકન્ડ ભાગ છે, બરાબર. હા, સમજાય ને? હવે તમે તમારા તમારા પોતાના પદમાં જ નથી આવતા, ભૂલ વિના ની સમજણ જ નથી થતી, તો ભૂલ વિના ની સમજણ નથી થતી તો પ્રતિક્રમણ યથાર્થ કેવી રીતે થશે? હા, નહીં થાય. પહેલા પહેલા સમજણ ભૂલ વિના ની કરવાની છે, પછી પ્રતિક્રમણ કરવાનું છે, બરાબર. પેલા મારે શુદ્ધાત્મા પદમાં આવી જવાનું છે, પછી પન્ના પ્રતિક્રમણ કરે કે તારાથી દુઃખ પહોંચી ગયું છે. ના, શુદ્ધાત્મા પદમાં આવી જવાનું નથી, વાત સમજાય? આ દ્રશ્ય છે. અચ્છા, પિક્ચર છે, બરાબર. એ દ્રશ્ય ને તમે દ્રષ્ટા કહો છો, એટલે અતિક્રમણ થયું. અચ્છા, પણ તમને સત્સંગ દરમિયાન ખબર પડી કે આ દ્રશ્ય છે, દ્રષ્ટા નથી. દ્રશ્ય છે, દ્રષ્ટા નથી. ડિફોલ્ટ તમે સિનેમા ની માફક આ બધું જોયા કરશો, ભલે, બરાબર છે, સમજાય? સમજાયું. આવી રીતે છે, ઓકે. વાત સમજાય કે ના સમજાય? હા હા. એ દ્રશ્ય ને તમે દ્રષ્ટા માનો છો, વાત સમજાય? બરાબર છે. એટલે તમે વાવમાં બોલ્યા પછી જે આવે છે, ફરતું થી બોલતા નથી, પાછું આવ્યું છે તમારે, પાછું આવ્યું પડઘા રૂપે.
એટલે તમને એ એ તમારે એ જોયું તમે અને જાણ્યું એટલે પછી તમારા કોઈ એક્શન રિએક્શન નહીં થાય તમારું. અચ્છા, મેં જોયું કે પન્ના આવી રીતે બોલી છે એટલે પછી પન્ના માફી માંગી લેશે એવી રીતે ને? આમાં એવું કશું નથી. હવે આ તમે માફી માંગી લેશે ને એ તો બધું ક્રિયાકાંડ થઈ ગયો, વિષય બદલાઈ જાય છે. અચ્છા, તમને એક સીધો દાખલો આપું પન્ના બેન, હું તમને એક સીધો દાખલો આપું કે તમે કોઈની પાસે 1,00,000 રૂપિયા લીધા અને મહિના પછી આપવાના છે, બરાબર, અને મહિના પછી આપવાનો થયો પણ કોરોના ને બીમારી ને બધું આવી ગયું એટલે આપવાનો ભાગ ના બન્યો, બરાબર, અને 10 વર્ષ સુધી પૈસા નથી આપ્યા, બરાબર, તો સામેલી વ્યક્તિ જે વ્યવહાર કરશે તમારી જોડે સારો કરશે કે નહીં કરે? સારો નહીં કરે. સારો નહીં કરે તો એ સારો નહીં કરે વ્યવહાર એ કરે છે કે તમારી ભૂલ ના હિસાબે એને ભૂલ કરવી પડે છે? હા બરાબર, મારી ભૂલ ને હિસાબે કરે છે. પણ ત્યાં આગળ શું લાગશે કે મારી જોડે ખરાબ વ્યવહાર કરે છે, અત્યારે મારી પરિસ્થિતિ છે, પૈસા ચૂકવી દઈશ પછી એનું તેલ કાઢી નાખીશ, એવું થાય કે ના થાય? હા થાય. હા સમજાય ને, પણ અહીંયા ખબર પડે કે મારે મહિને પૈસા આપવાના હતા પણ 10 વર્ષ સુધી નથી આપ્યા, માટે વ્યવહાર મારી ભૂલના હિસાબે એને ભૂલ કરવી પડે છે. હા બરાબર. હા સમજાય ને, આ તમારે આવું આ તમારે સમજણ ઉભી થઈ કે ના થઈ ગઈ? થઈ થઈ. એટલે કેટલું અતિક્રમણ થશે? નહી થાય, આપણને અંદર સમજણ છે ને એટલે વાંધો નહીં આવે. અતિક્રમણ નહીં થાય એટલે સમજણ ભૂલ્યું એટલે નવ કર્મ બંધ પડશે નહીં. હા સમજાય ને, બંધ પડશે નહીં એટલે જોવા જાણવાનું થશે, એટલે તમારી સાથે જે સંયોગ આવે છે એ દ્રશ્ય થઈ જશે ને તમે દ્રષ્ટા થઈ જશો. બરાબર, સમજાયું. તમારી જોડે જે સંયોગ આવે છે એ જ્ઞેય થઈ જશે ને તમે જ્ઞાતા થઈ જશો. તમારે સમજાયું એ રીતે છે, વાત સમજાય કે ના સમજાય? સમજાયું સમજાયું. એટલે 1,00,000 રૂપિયા એક મહિને આપવા માટે લીધા છે પણ 10 વર્ષ સુધી નથી આપ્યા, અને એ જે તમારી જોડે વ્યવહાર કરે છે એ તમારી ભૂલના હિસાબે કરે છે, બરાબર, વાત સમજાય કે ના સમજાય? એટલે સામેનાને તમે ભૂલવારો જોતા જ નથી, નિમિત્ત ની અંદર શુદ્ધ જોવો છો, તમારી ભૂલ જોવો છો, એટલે તમે ત્યાં આગળ એક્શન રિએક્શન નથી આવતા તમારે, બરાબર. એટલે તમારી સમજણ એ વ્યવહારમાં સ્પષ્ટ થઈ ગઈ. મૂળ સમજણ જ સ્પષ્ટ કરવાની છે મારે. એ સમજણ સ્પષ્ટ કર્યા પછી જે પ્રતિક્રમણો છે કેવા છે તો કે આ જ્ઞેય છે અને હું જ્ઞાતા છું, આ દ્રશ્ય છે, બરાબર બરાબર. વાત સમજાય કે ના સમજાય? સમજાયું સમજાયું, સરસ સમજાયું. એટલે આ સાયન્ટિફિકલી જોવાનું છે, નહીં કરતો પેલાને દુઃખ થયું પ્રતિક્રમણ કર્યું, દુઃખ થયું પ્રતિક્રમણ કર્યું તો કેટલા ટાઈમ સુધી એવું જ રહ્યા કરવાનું? ના, એટલે જ મેં કીધું આજે દુઃખ ના થાય, બની ના શકે, દુઃખ થયા જ કરશે, શું કરવાનું? આખો દિવસ જ કરવાનું, રસોઈ નહીં બનવાની, ઊંઘી નહીં જવાનું, કામ નહીં કરવાનું? ના બરાબર છે, પણ દુઃખ શેના આધારે થાય છે? હું પન્ના બેન છું એના આધારે કોઈને કે તમને દુઃખ થાય છે ને? હા પન્ના છું એટલે થાય છે, બરાબર છે. હું શુદ્ધાત્મા છું તો તમને કે કોઈને દુઃખ થશે તમારાથી? નહીં થાય, નહીં થાય. એ વસ્તુ બરાબર કરવાની રહી તમારે. હા સમજાયું, હવે ખ્યાલ આવી ગયો. હા તમને કે ના સમજાય? હા બરાબર. ઓલું મને બોલતો એના આધારે તમને દુઃખ થાય છે ને તમારા આધારે બીજાને દુઃખ થાય છે? હા મારા આધારે બીજા છો ને ભાઈ, રિલેટિવ પણ થી પન્ના બેન છું. હા બરાબર. અને કોઈ તમારી સામે આંગળી ચીધે છે એ ફેરી એને જે રીતે જોઈએ એવી રીતે માફી માંગી લઈએ છીએ આપણે, બરાબર. બસ આટલું જ કરવાનું છે, બરાબર બરાબર, સરસ. પણ બે ના સમજાય? હા સમજાયું સમજાયું. તમે જે રીતે પ્રતિક્રમણ કરવા જશો તો તમારે ખાવાનું નહીં બનાવી શકો, ખાઈ નહીં શકો, સુઈ નહીં શકો, કોઈ વ્યવહારમાં નહીં જઈ શકો, ગાંડા થઈ જશો તમે. હા બોજો બોજા લાગે એવું થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે, બરાબર છે તમારી વાત. પહેલા પહેલા પ્રતિક્રમણ ની ઉતાવળ કરતા પહેલા એ સંજોગોમાં તમને દુઃખ થાય છે, તમારા મન વચન કાથી કોઈને દુઃખ થાય છે, એટલે એ તમે શું છે કે તમે પન્ના બેન ના આધારે બધો વ્યવહાર કરો છો, બરાબર સમજાય? તમે શુદ્ધાત્મા છો, એટલે તમારી સમજણ બરાબર કરવાની રહી. હા
પ્રતિક્રમણ કરવું હોય, આલોચના કરવી હોય, પ્રત્યાખ્યાનું પહેલા સમજણ બરાબર કરવાની રહી. સમજણ કરવાની બરાબર છે. પેલા મારે કોઈ પણ કોઈને તમારાથી દુઃખ થયું પણ ત્યાં સમજણ બરાબર કરવાની રહી. સમજણ બરાબર છે. હતું એને આ દાખલો યાદ રાખીશ 1,00,000 રૂપિયાનો, એટલે પછી એની મેળાએ સમજણ આવતી જશે. એટલે પછી પછી આ તમે જે પ્રતિક્રમણ કરો એવું ના કરે, એ તમને દેખાઈ જાય ભૂલ, અને એ તમારી સમજણ ભૂલ વિના થઈ, એટલે દરાસલ અતિક્રમણ બંધ થઈ ગયા. બરાબર. પછી નાટકીય વ્યવહાર છે. હા, સાચી વાત છે. નાટકીય વ્યવહારમાં સામેલી વ્યક્તિ જે રીતે તમારી જોડે કરાવે છે એ રીતે તમે પોટલાની માફક વ્યવહાર કરી નાખો છો. કરો છો, બરાબર છે, સમજાયું. બરાબર છે. એટલે પેલો વ્યવહાર હોય ને, ગાણા ને ગામ ને ડાયા ને ડામ, તમારે બધું ખબર છે કે ડાયા માણસો કોઈ આંટી કે વેર નહીં પડે. ના, સાચી વાત. સમજાય? જય સચિદાનંદ. ડોક્ટર કશ્યપજી. અને જય સચિદાનંદ. જય મેશાનંદજી. જય સચિદાનંદ. દીપક આનંદજી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. શેર કરવાનો ઓપ્શન આપજો. એક મિનિટ. ઓકે. પછી ભરતખંડમાં જ્યાં જશો ત્યાં CD 0806. આખા ભારત ખંડ એટલે આપણે ભારત ઇન્ડિયા જ્યાં જઈએ ત્યાં આપણને લોકો ધાર્મિક છે ને બધા, તો આપણે આ સંભળાય કે હે ભગવાન તમે મારો ઉદ્ધાર કરો એમ કરીને, હે નાથ એમ કરીને. બરાબર બરાબર. હતા જ્યાં ઘર ઘર દૂધાના મળે દહી દૂધ મહી બેટાના, નિત્ય નિરોગી રહેતા તેના આજ જુએ દેદાર. એટલે કહેવા માંગે છે કે આ પહેલા ઘર ઘર દૂધારૂ પશુ છે. હા, મારી અવાજ આવે છે? આવે છે ને. હા, પહેલા ઘર ઘર દુધારૂ પશુ હતા, હવે બેટાના એટલે બે વખતના દૂધ મળે. બે વખત, બે વખત, ટુ ટાઈમ, બે વખત. તો આ આવી રીતે આ હાલત ખરાબ થઈ ગયા એવી રીતે કહેવા માંગે છે? એમ નહીં, ત્યારે સારું હતું એમ કહે છે. પહેલા સારું હતું, હવે નથી. હા, હતા જ્યાં એમ આજ દેખો નિરોગી હતા તેના આજ જુઓ દેદાર એમ કે. એટલે આજે નિરોગી નથી મળે. રાઈટ. આજે હાલત જુઓ દેદાર, એટલે આજે હાલત જુઓ એ લોકોની. અચ્છા, આજે હાલત જુઓ, આજ નિરોગી નથી એવી રીતે ના. અનાજ પર અંકુશ ત્યાં આજે આવ્યા બારોબાર. આવ્યા બારોબાર એટલે વધારે, ખૂબ ખૂબ અનાજ. અરે, આવ્યા ભારો અનાજ પર અંકુશ ત્યાં આજે આવ્યા ભારો ભાર, એટલે એ નથી આવ્યું. અંકાર અનાજ પર અંકુશ મૂક્યું છે ને હમણાં. મને સમજ નહીં આવે ભારો ભાર ક્યાં પર બોલે. આવ્યા ભારો એટલે નથી હમણાં. ઉપર શું લખ્યું જો, પેલી બે લાઈન, અખૂટ રહેતા અન્ન ભંડારો, બહુ અતિથિ સત્કારો, અનાજ પર અંકુશ ત્યાં આજે આવ્યા ભારો ભાર. આજ કમી હે એસા બોલ રહે આવ્યા ભારો. હા, અચ્છા. વકીલ વત્તા રેશન કા આ ગયા ના અભી. અચ્છા, હા હા. વકીલ વત્તા આજ ઘરો ઘર જામી છે તકરાર.
મહાજનો ન્યાય અદલ કરતા, અનીતિ થી બહુ સૌ બહુ ડરતા, પણ આજે શું છે વકીલ વટતા આજ ઘરોઘર જામી છે તકરાર, યાને કોર્ટ કચેરી કા ઝંઝટ બઢ ગયા ના અભી ઝઘડા વગેરે. આજ બાપ નું નામ સહી માં લક્ષ્ય નહીં લખના. એ વડીલ ને માન બધા દેતા પહેલા ની વાત છે, અને આજ્ઞા દીન થઈ રહેતા, પણ આજે કેવું છે ફાધર નું નામ પણ નથી લખતા, પોતાનું જ એટલું નામ લખે એટલે એટલું બધું થઈ ગયું, કારણ કે પપ્પા એ પ્રોપર્ટી માં કશું આપ્યું નહીં ને. અભનપન હતા જગત જ્ઞાની, કમાણી કરતા મનમાની, સાપ સગલા જીવે કરતા આજ બન્યા બેકાર. તો પહેલા અભનપન હતા જગત જ્ઞાની, થોડું હા યાને પઢાયા પઢે નહીં થે, લેકિન ઉનકી દિમાગી હાલત ઓર સોચ બહુત ઊંચી થી. અચ્છા એસા કે તો આજ પઢે લિખે ભી બેકાર હૈ એસા બોલે ના બેકાર એસા હૈ. ફિર દેશમાં ચાની લત લાગી, ત્યાગીઓ નથી શક્યા ત્યાગી, બચ્ચા નથી નાના કે મોટા ગર્ભિત ભ્રષ્ટાચાર. ત્યાગી ત્યાગીઓ નથી શક્યા ત્યાગી એટલે શું? ત્યાગી ત્યાગીઓ બતાતે હમ ત્યાગી હૈ, લેકિન વો સબ ગૃહસ્થી કે જૈસે જબ ગ્રહણ કરકે બેઠે. અચ્છા બચ્ચા નથી યાને ત્યાગ નહીં હૈ કુછ, ત્યાગા કુછ નહીં હૈ, બતાયા કે હમ ત્યાગી હૈ લેકિન ત્યાગા કુછ નહીં હૈ એસા બતાતે. મતલબ અંદર સે ત્યાગા નહીં હૈ, સિર્ફ ઉપર ઉપર સે ત્યાગા એસા બોલા? નહીં નહીં, બાહર સે દિખાવા હૈ ત્યાગી કા એસા બતાતે. અચ્છા અસલ અચ્છા બહાર કે સાધુ સાધુ વેશ હોતા હૈ તો વો અપેક્ષા રખતે હૈ કે યે તો ત્યાગી હૈ કરકે. અચ્છા મતલબ અંદર સે ત્યાગ કો ત્યાગ કહા જાતા હૈ ના? હા સહી ત્યાગ. બચ્ચા નથી નાના કે મોટા ગર્ભિત ભ્રષ્ટાચાર. બચ્ચે છોટે હોતે ના, બચ્ચે તો છોટે હી હોતે ના, લેકિન અંદર ભ્રષ્ટાચાર હૈ, યાની વિવેક નહીં રહા અભી. અચ્છા ભ્રષ્ટાચાર યાની કરપ્શન ના, મતલબ બચ્ચો ભ્રષ્ટાચાર પહોંચ ગયા એસા બોલના ચાહ રહે? બચ્ચા હમ્બલ હોતે હૈ ના, લઘુ હોતે હૈ, પણ અભી બચ્ચે છોટે બડે નહીં રહે, પૂરે ગર્ભિત યાને પૂરે અંદર ભ્રષ્ટાચાર હો ગયા હૈ. અચ્છા બચ્ચા બચ્ચા તક બિગડ ગયા, મન બિગડ ગયા હૈ યાને. અચ્છા અભી કોઈ બચ્ચા નહીં રહા, કોઈ બડા નહીં, સબ ભ્રષ્ટ હો ગયા સબ. સ્વચંદી બન્યા સિનેમા જોઈ, પ્રતિષ્ઠા હતી કઈ દેખોઈ, મૂંછ વગર ના થયા માનવી, થઈ ખુલ્લે સિર ના. શું કહેવા માંગે? સ્વચંદી તો સમજ ગયા ને, કિસી કે સુનતે નહીં હૈ. સિનેમા દેખ કર સબ, વો સિનેમા દેખ કર સબ ઉસકા ફોલો કરતે હૈ, જો કુછ પ્રતિષ્ઠા થી માન થા રિસ્પેક્ટ થા વો ભી ખો દિયા ઉન્હોને. મૂછ વગર ના થયા માનવી, મૂછ યાને અપને પ્યોરિટી પર ઉનકો નાઝ થા. અચ્છા એસા કે મેરા કોઈ નામ નહીં લે સકતા, એસા મુજે કોઈ કહે નહીં સકતે, મુજે કોઈ ટોક નહીં સકતે, લેકિન અભી કોઈ એસી કોઈ સ્થિતિ હી નહીં રહી હૈ. બજારો બન્યા બધા કાલા, થઈ ચિલ્લે નાર શીર નાર. બજારો બન્યા ખૂબ બધા કાલા, બજારો બન્યા બધા કાલા, નથી રહ્યા કૃષ્ણ, નથી કૃષ્ણ નો નથી વધ્યા ચાળા. બજારો તો બને કા કાલે કાલા ધંધા હો ગયા, વો તો સમજ ગયા. વધ્યા કા ચાલા ક્યા હોતા હૈ? ચાલા ક્યા હોતા હૈ? યાને બહોત કુછ કરને કા ક્યા બોલતે હૈ, દિખાવા બઢ ગયા. ફુગાવા ફુગાવા તો સમજતે હૈ ઉસકો ક્યા બોલતે હૈ? ઇન્ફ્લેશન હોતા હૈ. ઇન્ફ્લેશન, હા ઇન્ફ્લેશન બઢ ગયા હૈ, ખર્ચા કામ કરના ચાહીએ ના, લેકિન ઉનકા તૂફાન બઢ ગયા. સહી ચીજ કો પહેચાન સકે એસા વિવેક નહીં રહા.
अच्छा, और तृष्णा का जो है इच्छाओं का पार नहीं है, तृष्णा नो नहीं पार, यानी इच्छाओं का पार नहीं है, बराबर है। शक्ति बिना रडवू शीते साधना निकले बाहर। शक्ति बिना रडू सी रीते साधन निकले, मतलब वो दुर्बल हो गया है मानस, ऐसा बोल रहे हैं। वो रोता भी है तो उसका आवाज नहीं आता है बाहर। क्या हवे तो सही नहीं, क्या रे आविश सामू तू गोकुल दास कहे। अभी वो बोलते हैं यही गोकुल दास जी है ना, उनके पिताजी का नाम। हाँ, ये उनकी शायद ये रचना है। हाँ, उनकी रचना। हाँ, हवे तो सहयू नहीं जातू, अरे यानी भगवान को बोलते हैं कब आएंगे आप सामने। बहुत हो गया आप, वदुम सार। अभी कुछ सार नहीं रहा है, मतलब ज्यादा में सार नहीं है, ऐसा बोलते हैं। नहीं है ना, अभी कुछ रहा नहीं है, उसका मतलब ये होता है। अच्छा, हाँ अभी कुछ रहा नहीं है। अच्छा, अभी यानी मैं और भी ज्यादा बोलूंगा उसमें कोई सार नहीं है, आप एक बार आ जाओ बस ऐसा। अच्छा, और परिस्थिति को संभाल लो। करिया हता कोल भूत काले मलिशु जीत काले सुना गोकुल जंखे गिरिधर दर्शन साथ साथ। ये कॉल दिया था यानी बोलते ना यदा यदा ही धर्मस्य ग्लानिर् भवति भारत अभ्युत्थानम् धर्मस्य परित्राणाय साधुना संभवामी युगे युगे, यानी उन्होंने बोला था ना कि मैं आ जाऊंगा युगे युग युग, जब पलटेगा परिस्थिति होगी तो मैं आऊंगा, यानी आपने कॉल दिया था भूतकाल में। कॉल क्या होता है? कॉल मतलब वो, यानी वर्ड। अच्छा, वर्ड वर्ड माय वर्ड। अच्छा अच्छा, प्रॉमिस दिया था। अच्छा अच्छा, ऐसा। अच्छा, मड़ी सुधीत कड़ी काड़े, बोले मैं कलयुग में तो आऊंगा ही आऊंगा, कल के अवतार करके बोला था ना कलयुग के भगवान। तो सुना गोकुल जंके गिरधर दर्शन साक्षात्कार अब आ जाओ, ऐसा करके बोलते है। गिरिधर मतलब वो कृष्ण जी को बोल रहे थे, गिरिधर। हाँ, दर्शन दर्शन साक्षात्कार के लिए वो जाते। ठीक है, जय सच्चिदान। जय सच्चिदान। अरे ये क्या है ये सब? अंडिका का आप भी कुछ बोलने वाले नहीं है? मैं कहीं ससु नहीं बुलवाना, हतिम भाई नहीं बुलवाना, पुनकिन भाई नहीं बुलवाना, बोलो शांतिका का। जय सच्चिदानंद। जय मेसानंद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद दीपक। जय सच्चिदानंद। जय सच्चिदानंद, आओ बोलो। हमने जे मतलब बहन जोड़े बात थी ने जयमेशानंद जी, हवे साची समझ आपने थई एटले ये प्रतिक्रमण थई गयु। समझण भूल विना नी थई। हाँ, समझण भूल विना नी थई, એલ્લામ પહેલા અતિક્રમણ બંધ થાય છે। હા, એટલે પ્રતિક્રમણ થઈ જ ગયું સમજવાનું ના, એટલે સમજણ ભૂલ વિના નથી, એટલે પહેલા અતિક્રમણ બંધ થઈ જાય છે। બરાબર, અતિક્રમણ બંધ થઈ જાય છે એટલે તમે દરસલ તમારા સ્વરૂપમાં આવો છો। બરાબર, તમારા સ્વરૂપમાં આવો છો એટલે જે પૂર્વનો કોઈ ભી કર્મ તમને ફળ આપવા સન્મુખ થાય છે, એટલે એક્ઝેક્ટ તમને તમારી ભૂલ કે દોષ દેખાય છે। બરાબર, હા સમજાય ને, હવે દેખાય છે એટલે તમે એના કરતા ભોગતા નથી બનતા। બરાબર, એના જ્ઞાતા દ્રષ્ટા બનો છો। બરાબર, પહેલા તમને દેખાતું નતું એટલે શું થાય કે એને મારું ખરાબ કર્યું। બરાબર, એને મારું ખરાબ કર્યું આપણે કીધું એટલે દોષિત કરાયું, એને મને નુકસાન કરાયું એટલે એ શબ્દ આપણે બોલ્યા એટલે એ દોષિત જોયો કહેવાય ના। એટલે અહીંયા તમારી સમજણ ભૂલ વિના ની થઈ એટલે તમે દરસલ તમારા સ્વરૂપમાં આવ્યા। બરાબર, તમારા સ્વરૂપમાં એટલે નવું કર્મ બંધ પડવાનું બંધ થાય એટલે તમે તમારા સ્વરૂપમાં આવ્યા એટલે પૂર્વનું કર્મ ફળ આપવા સન્મુખ થાય છે એટલે તમને એઝ ઇટ ઇઝ દેખાય છે। હવે મારા પ્રસંગ કહું તમને। બરાબર, કે અમારે ટસલ થઈ એક નાની વાતમાં। બરાબર છે, તો આપણે જયારે બોલીએ અંદર બરાબર પકડી રાખ્યો કે ના, ગુસ્સે થવું નથી, ક્રોધ કરવો નથી,
અને એટલે આપણી અંદર સમજ છે, જ્ઞાન છે, પણ છતાં આપણા કાબુ બહાર થઈ જાય છે. હવે એમાં મારે કહેવાનું છે કે એ વખતે આપણને બરાબર જ્ઞાન હાજર છે, હાજર રાખવાનો પ્રયત્ન પણ છે, પુરુષાર્થ જ્ઞાન હાજર રાખવાનો, અને કડકથી બોલાઈ ગયું. પછી મને એમ થયું કે આ તરત જ એની જરાય પણ સમય જયા સિવાય આ મારે નહોતું બોલવું જોઈતું, અને છતાં બોલાઈ ગયું. તો એમાં મારે શું સમજવું? તો કે એ બધા વ્યવહાર છે, પણ પહેલા પહેલા તમારે એ પ્રોબ્લેમ સોલ્વ કરવો હોય, સમજાય ને, તો પહેલા પહેલા તમે તમારા સ્વભાવમાં આવવું પડે કે ના આવવું પડે? હા, આપણે સ્વભાવમાં આવવું પડે. હવે તમારા સ્વભાવમાં આવવું પડે, વાત સમજાય કે ના સમજાય? એટલે પહેલા પહેલા સ્વભાવમાં કેવી રીતે આવે કે નવું કર્મ બંધ પડવું ના જોઈએ. હા, એટલે એ જયારે ઉકળાટ થયો ત્યારે પણ મને તો એ વિષય પછી નું આવે છે, એનો જવાબ હું પછી આપું છું. હા, પહેલા પહેલા તમારે નવું કર્મ બંધ પડવું ના જોઈએ. એટલે નવ કર્મ આપણને જયારે જ્ઞાન હાજર રહ્યું અને છતો થઈ ગયું તો હાજર રહ્યું કેવાય? ના ના ના, હું બીજું કહેવા માંગુ છું. દાદા ભગવાને તમને જ્ઞાન આપ્યું એમાં તમારે કોઈ પણ વ્યવહાર જોયા ખરા? ના, એમને આપી દીધું. એટલે નવ કર્મ બંધ પડતું તું એ બંધ કરાવી દીધું? હા, બંધ કરાવી દીધું. હા હા, વાત સમજાય ને? એટલે નવ કર્મ બંધ ના પડે, એટલે હવે તમારી સામે પણ જે આવતું હોય, હા, એમાં તમારો વ્યવહાર કેવો કે એમાં નવ કર્મ બંધ ના પડવું જોઈએ? બોલવાનું ભાગ આવ્યો, એ વ્યવહાર ને કેવી રીતે તમે પરફેક્ટ કરશો? તો પહેલા પહેલા નવ કર્મ બંધ પડવું ના જોઈએ એ સમજણ બરાબર કરવી પડે. મને ખ્યાલ રહ્યો કે આ બોલવું નતું જોઈતું, છતાં બોલાવ્યું, આપણા આપણા પોતાના કાબુ બહાર થઈ ગયું. બરાબર છે, અને ખ્યાલ છે કે આ ના થવું જોઈએ, તો પછી બંધ પડે? એવી રીતે નથી કહેતો. તમને એક દાખલો આપું છું, એ પાછો વિષય બદલાય છે. હા, તમારી સામે જે આવે છે ત્યાં તમારે કર્મ બંધ પડે એ ટાઈપનો વ્યવહાર આવે છે, ને કર્મ બંધ ના પડે એવો વ્યવહાર પણ આવે છે. બરાબર. એમાં તમે એ વ્યવહારની સાપેક્ષતા નિરપેક્ષતા ખબર નથી પડતી. ધારો કે તમારો કોઈ બી વ્યવહાર આવે છે, તમારો કે સ્વામિનારાયણ કોઈ બી વ્યવહાર આવે છે, એ કર્મ છે કે કર્મ ફળ છે? એ કર્મ ફળ છે. તો પછી ત્યાં તમે આડો અવળો વ્યવહાર ક્યાં કર્યો? બરાબર, એ કર્મ ફળ છે. પેલા ભવનો આવી ગુસ્સો કરો છો, ગુસ્સો કરો છો, લડાઈ ઝઘડો કરો છો, તો એ કર્મ ફળ છે કે કર્મ છે? એ કર્મ ફળ છે. કર્મ ફળ જ છે. વાત સમજાય? બરાબર છે. કર્મ નથી, એ કર્મ ફળ છે, પણ તમને કર્મ લાગે છે. એ ટાઈમ એમ લાગ્યું કે ના થવું જોઈએ, એટલે કર્મ ફળ લાગ્યું, કર્મ લાગ્યું. કર્મ લાગે છે, પણ ખરેખર કર્મ નથી, કર્મ ફળ છે. હા, બરાબર છે, કર્મ ફળ જ છે. એ કર્મ ફળ છે. વાત સમજાય કે ના સમજાય? પણ એ કર્મ ફળ નથી લાગતું, કર્મ લાગે છે. વાત સમજાય? માટે મારે આવી ત્રી રાશિ મૂકવી પડે છે કે પહેલા કર્મ બંધ ના પડે એ ટાઈપનું જોઈએ તમારે. એટલે નવ કર્મ બંધ ના પડે એવું તમારે થાય, એટલે પછી તમારી સામે કોઈ કર્મ આવે ને, તો તમને ખબર પડે કે આ કર્મ ફળ છે, કર્મ નથી. તમારે આ કર્મ નથી, કર્મ ફળ છે. બરાબર, હા, સમજે ને? એટલે એ રીતે તમારી ઉગ્રતા નહીં આવે. તમારે બીજું શું? તો ઉગ્રતા નહીં આવે. અને ઉગ્રતા ધારો કે આવશે તો એજ ઇટ ઇઝ દેખાય છે, તમે બહુ સરસ રીતે એના આલોચના પ્રતિકરણ પ્રત્યાખ્યાન થશે તમારે. જો દાદા ભગવાન તમને જ્ઞાન આપે છે તો ટાંકીમાં ભરાતું પાણી બંધ કરી દે છે. હા, બંધ કરી દે છે. એટલે હવે ભરેલો જ માલ નીકળે છે. હા, આપણા ફળ જ નીકળે છે, જે કર્મ છે એનું ફળ. એ ભરેલો માલ જ નીકળે. ભરેલા માલમાં પ્રોબ્લેમ કેટલો આવે? ભરેલા માલમાં
એ ભરેલા માલ ને ભરેલો માને છે માટે પ્રોબ્લેમ આવે છે કે ભરેલો નથી ને ભરાતો માલ છે માટે પ્રોબ્લેમ છે? આપણે ભરેલો માનીએ તો પ્રોબ્લેમ નથી. નથી વાત સમજાય ને? આપણે ભરેલો નથી લાગતો, ભરાતો લાગે છે, માટે આ ભૂલ થાય છે અહીંયા તમારે. આટલા એ જ ટાઈમે આ ભરેલો માલ છે પણ ભરેલો નથી લાગતો, ભરાતો લાગે છે. જો એવું લાગે તો આપણને એમ લાગે જ નહીં આ ઉગ્ર થયો કે ના થયો, જે થયો આપણે શું કશું નહીં. વાત સમજાય ને? હવે તેમ છતાં ઉગ્ર થાય પણ તરત જ જેવું એ તમારો દરેક નો અલગ અલગ કાળ હોય, 5 સેકન્ડ નો 25 સેકન્ડ નો ઉગ્ર થવાનો કાળ છે. પછી તમારે 1 મિનિટ નો હોય, 5 સેકન્ડ નો હોય, 25 સેકન્ડ નો હોય કે 5 મિનિટ નો હોય, તમારે જો પૂરો થાય એટલે તમે તમારા સ્વરૂપમાં આવી જ જશો. હવે એમાં મેં એક અનુભવ્યું સાહેબ કે મારી ઉગ્રતા નો પડઘો ફાઇલ નંબર 2 ઉપર પડ્યો. બરાબર, મને તો એમ થયું કે આ પડઘો લાંબો ચાલશે, પણ જરાય લાંબો ચાલ્યો નહીં. જે અપેક્ષા મારી છે ને જરાય ચાલ્યો નહીં. ત્યારે મને થયું કે ફાઇલ નંબર 2 પણ બરાબર એના પોતાના સ્વરૂપમાં રહ્યો કહેવાય. એટલે આવી રીતે છે. શાંતિભાઈ વાત સમજાય કે ના સમજાય? હા સમજો. બરાબર, આવી રીતે છે. એટલે આપણે આ આપણે પહેલામાં પહેલા આપણો વ્યવહાર એવો હોય કે રાગ દ્વેષ ના થાય, એટલે નવ કર્મ બંધ ના પડે, એ ટાઈપ નો વ્યવહાર આપણો બરાબર થઈ જાય. તમારો થશે એટલે તમારી સામે જે સંયોગ આવશે તમને એજીસી દેખાશે, એજીસી સમજાશે. એ ફેરી જે તમારે સામેના ને સેટિસ્ફાઈડ કરવું છે કે બીજું કરવું છે, એવો મન નો વ્યવહાર આવશે, એવો વાણી નો વ્યવહાર આવશે, એવો છે કાય નો વ્યવહાર આવશે તમારો. બરાબર, આ સમજાય કે ના સમજે? સ્વિમિંગ પુલ પાસે ઉભા રહ્યા છો અને કોઈ ઉતાવળ આવડે તમને સ્પર્શ કરે છે, તમારા શરીર નું બેલેન્સ નથી રહેતું, સ્વિમિંગ પુલ માં પડી જાવ છો, મરી જાવ છો, તો સામે એવી ભાષા છે કે એને મને ધક્કો માર્યો માટે હું મરી ગયો, પણ ખરેખર મને તરતા નથી આવડતું માટે હું મરી ગયો છું. બરાબર, એટલે આ તરતા નથી આવડતું માટે હું મરી ગયો છું, એટલે હું મારા સ્વભાવમાં આવ્યો. બરાબર, સામેનાને મેં ભૂલ વારો કે દોષિત ના જોયો, વાત સમજે ને? મારી ભૂલ જોઈ અને મારી હું ભૂલ વિનાનો થઈ ગયો, એટલે આ રીતે તમને તમારા સ્વભાવમાં બેસાડ્યો. બરાબર, તમારા સ્વભાવમાં એટલે તમારું પછી આવું જોવા જાણવાનું ઉભું થશે. બરાબર, એટલે કોઈ કોઈ પણ ફાઇલ નંબર 1 એટલે શાંતિભાઈ નો વ્યવહાર આવશે કે ફાઇલ નંબર 2 નો કે 3 નો વ્યવહાર આવશે, તો તમને એઝ ઇટ ઇઝ દેખાશે, એઝ ઇટ ઇઝ સમજાશે તમને. બરાબર, એટલે એને કેવી ટાઈપ નું સેટિસ્ફેક્શન જેવો એવો વ્યવહાર તમને ડ્રામેટિકલી આવી જશે તમારો. હવે એ સામેથી વ્યવહાર આવ્યો સારો, તો પછી આપણે પ્રતિક્રમણ કરવાની જરૂર ખરી? એમ પ્રતિક્રમણ કેવું છે કે પહેલા પહેલા તો તમારી સમજણ ભૂલ વાળી છે, ભૂલ વિનાની થઈ, એટલે એ દરસલ પ્રતિક્રમણ થયું. બરાબર, એ એક્ઝેક્ટ વાત સાહેબ, દરસલ એક્ઝેક્ટ વાત થઈ ગઈ. હવે બીજી વાત, સમજણ ના આધારે પછી સામેલી વ્યક્તિ ને તમે જે રીતે સમાધાન આપો છો એવું નથી જોતો, એને બીજી રીતે જોઈએ છે. વાત સમજાય ને? તમે તમારા સ્વભાવમાં એટલે તમે પોટલાની માફક થઈ ગયા. બરાબર, એટલે પેલા કે ઉભો થાય એટલે આપણે ઉભો થવાનું, પેલા કે બેસી જવાનું તમારે, પેલો કે અંગૂઠા પકડો, કાન પકડો તો કાન પકડવાના છે. સમજાય કે ના સમજાય? એટલે એ જે કે એ રીતે આપણે કરવું એટલે ચોખ્ખું થઈ ગયું તમારું બધું, એટલે પોટલાની માફક થઈ ગયા. પોટલાની માફક થયા, પણ વ્યવહાર પ્રતિકરણ કરવું પડે. વ્યવહાર પ્રતિકરણ એ પોટલાની માફક એ વ્યવહારમાં એને જે કીધું એ કર્યું, એક પ્રકારનું પ્રતિક્રમણ જ છે. વાહ વાહ, પ્રમાણે ચાલે એ પ્રતિક્રમણ છે એક પ્રકારનું. બહુ સરસ. તમારા પ્રમાણે ચાલ્યા તો એને સંતોષ નહીં થાય. હા બરાબર,
શાંતિ બી કોઈ ભૂલ કે દોષ જોઈ લે તે જો પ્રતિક્રમણ કરો છો તો શાંતિ બી બહુ સરસ છે, આમ છે તેમ છે ફલાણા છે, તો તરત જ મારી વાતને ભાગાકાર કરી નાખશો, કાપી નાખશો કે તમે મને ચણાના ધાર ઉપર ચડાવો નહીં એમ કે એનું જ વર્ણન કરું છું બરાબર, પણ તેમ છતાં પેલું દુઃખ લાગ્યું પછી મેં તમારા ગુણો નું વખાણ કર્યું ને તો તમે શું જવાબ આપશો કે મને ચણા ઝાડ ઉપર ચડાવો નહીં એમ કે તેમ છતાં બે ભાગમાં હાથ જ ના મૂકવા દે શાંતિભાઈ, હા ના મૂકવા દે, એટલે એ જે રીતે કે એ રીતે આપણે એડજસ્ટ થઈ જાય પ્રતિક્રમણ થઈ ગયું બરાબર બરાબર સરસ વાત સમજાય તમે બીજી રીતે પ્રતિક્રમણ કરવા જશો કારણ કે અત્યારે બધા પાસે જ્ઞાન થઈ ગયું, હા એટલે લાગે કે આ નાટકીય રીતે પ્રતિક્રમણ કરે છે મારી જોડે, ખરી વાત છે, એ તૃતમ ઉભું થઈ જશે પાછું બરાબર બરાબર સમજાય ને, કારણ કે એ નાટક કરતા થઈ ગયા તમે નાટક કરતા થઈ ગયા એટલે એ સંબંધ આવી જાય બંને, એને પોતાને લાગે કે આ શાંતિભાઈ મને ઉલ્લુ બનાવે છે, આ સમજાય કે ના સમજાય, એટલે પછી શું પોટલા ની માફક થઈ જાઓ એટલે ધીમે ધીમે ખબર પડી જાય કે ના આ કરેક્ટ છે બધી વસ્તુ બરાબર બરાબર, પેલું વ્યક્તિગત કરવા જશો તો કારણ કે એને જ્ઞાન લીધું છે તમે જ્ઞાન લીધું છે એટલે એમાંથી પાછું કઈ તૃત્યમ ઉભું થશે, હા ત્રીજું જ ઉભું થાય, એટલે તમારે કોમ્પ્રેસિબિલિટી ઉભી થઈ, ફ્લેક્સિબિલિટી ઉભી થઈ, વિશાળતા ઉભી થઈ, ગંભીરતા ઉભી થઈ, સ્થિરતા ઉભી થઈ, એટલે ભાઈ સામેલી વ્યક્તિ તમને જે રીતે મોડો એ રીતે તમે વળી જાઓ તમારે બસ એ પણ બરાબર, હા બરાબર, બીજી કઈ બી રીતે કરવા જશો તો તમારા બધા વ્યવહારનો ભાગાકાર ગુણાકાર કરી નાખશે તમારું, હા કરી વાત કરી નાખે, વાત સમજાય કે ના સમજાય, હા સમજાય, તમે બહુ હાર્ટલી પ્રતિક્રમણ કરવા જાઓ છો ખરેખર બહુ હાર્ટલી પ્રતિક્રમણ કરવા જાઓ છો પણ તેમ છતાં એને નાટક લાગશે એ એમ જ લાગે, કરી વાત વાત સમજાય કે ના સમજાય, હા સમજાય, એ જ્ઞાની થઈ ગયા છે, હા વાત સમજાય ને, એટલે આ અત્યારે આ પ્રોબ્લેમ બહુ મોટો થઈ ગયો છે અને નાટક જ લાગે તમને બરાબર, પણ એવું કહું કે એના મન વચન કાયના વ્યવહારથી તમને આઈડિયા આવી જશે તો તમારા બે શબ્દો એવા નીકળશે એનાથી ખ્યાલ આવી જશે કે આ કરેક્ટ છે બરાબર, પણ તમે છતાં એને યુટર્ન લેતા ઘણો ટાઈમ લાગશે, હા પાછું પડતા ઘણો ટાઈમ લાગશે, હા બરાબર, વાત સમજાય કે આપણે એ અસરો દેખાય છે એ વાત સાચી, પાછું પડતા ઘણો ટાઈમ લાગશે છેદ નહીં પાડી શકો, તમારે છેદ નહીં પાડી શકે, એક આખું મુશ્કેલ, એટલે આપણે તો આપણું કામ કરી નીકળી જવાનું ભાગ રે, નીકળી જવાનું, સમજાય સમાધાન થયું કે ના થયું, દીપક આનંદજી જય સચિદાનંદ, દીપ્તાબેન સચિદાનંદ, દીપક આનંદજી પ્રસંગ એકદમ નોર્મલ છે મારું જે આ કહું છું,
પણ મને બહુ અસર કરતા છે કે મારે ક્યાંય પણ જવાનું હોય, કઈ પણ કામ કરવાનું હોય ને, સારું કઈ પણ સારું હોય કે એટલે કામ કરવાનું હોય સારું જ હોય, પણ મને વર્ષોથી કેવું થાય કે થોડુંક અણસાર એવું આવે કે મારા આંખ ઉપર મને થોડી એક આંખ ફરકે ને એટલે ખબર પડે કે આ કામ થશે કે નહીં થાય. તરત જ એમ એક કામ નક્કી કરવા માટે નીકળું ને એ પહેલા થઈ બની જ જાય વસ્તુ, કે જો થવાનું હોય ને તો બીજી એક ફરકે ના ફરક જવાનું થવાનું હોય તો બીજી થઈ જાય અને બને જ એવું. એટલે પછી એ વખતે મને ખબર આઈડિયા આવી જાય કે આ કામ થશે કે નહીં થાય, પણ છતાં હું એવું નક્કી કરું કે ના આના ઉપરથી ડિસિઝન ના લેવાય, વ્યવસ્થિતમાં જે હશે એ થશે, પણ મારે કરવું જોઈએ. એટલે હું એક કામ તો કરવા નીકળી જ જાઉં, પણ એ કામ જોઈએ એ રીતનું જ પછી રિઝલ્ટ હોય. તો આ ખરેખર એવી રીતે વ્યવસ્થિત પહેલેથી નક્કી કર્યા પહેલા એ કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, ખબર હોય કે આ જ રિઝલ્ટ આવશે. વ્યવસ્થિતમાં તો છેક સુધી પ્રયત્ન કરવાનો છે, છેક સુધી પ્રયત્ન કરવાનો છે, અને છેક સુધી પ્રયત્ન કર્યા પછી છેલ્લી પલ લે તમારે એ કર્યા પછીનું થાય ત્યારે વ્યવસ્થિત બોલવાનું ભાગ રહે છે. પોઝિટિવ ગોઠવું ને તો પણ રિઝલ્ટ તો એ જ રીતે હોય, એટલે મોટા ડિસિઝન હોય ને એમાં પણ એવું રિઝલ્ટ આવે છે, પછી સારું હોય કે ખોટું હોય એનો નિકાલ જ કરવાનો હોય કે બીજું રહ્યું તમારે બધી વસ્તુ. ના બરાબર છે, એટલે ડેબિટ હોય તો એનું ક્રેડિટ નથી કરવાનું, ક્રેડિટ હોય ડેબિટ નથી કરવાનું. મારે તો આંખ ફરકે એટલે કામ થઈ જશે, પણ એવી એવું ક્યારે પણ માન્યતા નથી. વાત શું કે આ બધું વ્યવસ્થિત શક્તિ કરાવે છે, વાક્યો બધા વિરોધાભાસ છે, કશું કરવાની સત્તા છે, ખાલી બોલો છો આ બધી વસ્તુ અને બોલીને અમારી પર પણ એ રીતે હાવી થઈ જવાનો ભાગ છે. તમે કરો છો કે થઈ જાય છે, થઈ જાય છે, વાત સમજાય ને. હવે થઈ જાય છે એને કરું 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 કર્યા જ કર્યા જ કરો છો, તો જવાબ તમને ક્લિયર નહીં થઈ શકે. બધી વસ્તુ આ કેવું છે, વ્યવસ્થિત શક્તિ કરાવે છે, બોલાવે છે, તમને વિચાર આવે છે, તમને કરાવડાવે છે. બધી વસ્તુ વાત સમજાય કે ના સમજાય? ખરેખર એવું જ છે કે તમે વિચાર કરો છો ના આવી જાય છે, તો તમે બોલો છો નહીં, તો તમે કઈ કરો છો નહીં, તો એ ભાષા હવે બોલો ને. મારી આંખ ફરકી એટલે મારે આ કામ કરવાનું કે નહીં કરવાનું, મને કરવા તરફ જ લઈ જાઓ છો બધી વસ્તુ, કરતા જ નથી, કરાવે છે બધી વસ્તુ. તમે ધ્યાન નથી લીધું તો વ્યવસ્થિત જ શક્તિ કરાવતું હતું કે તમે કરતા હતા? ના વ્યવસ્થિત જ કરાવતું હતું, એ તો આરોપણ જ કરતા હતા તમે, તો આંખ કોણ ફરકાય, તમે ફરકાય કે વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત ફરકાય? હવે આંખ ફરકે એના આધાર થયું કે વ્યવસ્થિત શક્તિ ના આધાર થયું? વ્યવસ્થિત શક્તિ ના આધારે થયું. આવું બધી વસ્તુ વાત સમજાય ને, બધું કરાવે છે, વ્યવસ્થિત શક્તિ જ કરાવે છે બધી વસ્તુ. ખરું કે એક બાજુ ગીતાબેન પણ છે બાય રિલેટિવ પણ, એક બાજુ બાય રિયલ પણ શુદ્ધાત્મા પણ છે, એટલે તમને એઝ યુઝ્યુઅલ રાખીને આ જ્ઞાન આપ્યું છે. એટલે જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એટલે ત્યાં ગાડી વ્યવસ્થિત નો આખો છેક સુધી નો પ્રયત્ન કરવાનો છે, અને પ્રયત્ન કરતા 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 પછી કઈ ગ્લાસ પડે અને ફૂટી જાય ત્યારે વ્યવસ્થિત બોલવાનું છે. હા સમજાય ને, એટલે એનો મીનિંગ એવો થયો કે જોયા જ કરો, જોયા જ કરો, જોયા જ કરો, જોયા જ કરો. ત્યાં પ્રાસને અસર બેસાડી દો કે આંખ ફરકી માટે કામ બગડ્યું, આંખ ફરકી માટે કામ થઈ ગયું, એવો પ્રાસ ના બેસાડો એવું કહેવા માંગે છે. ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? સમજાય. આ તો પેલું કાગ નું બેસવું ને ડાળ નું પડવું તમારું દોસ્તો, આ બધા પ્રાણ બેસાડશો તો આ બધા વહેમ કહેવાય, વહેમ આત્મા થી જોજન દૂર જતા રહેશો તમારું દોસ્તો,
અને હવે અનંત અગ્નિઓ છે, અનંત પર્યાયો છે, અનંત અવસ્થાઓ છે, ભટક્યા જ કરશો બધી વસ્તુ. તમે ફેરકી કે વ્યવસ્થિત શક્તિ ફેરવી તમારે, વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત જે છે મને માન્ય છે, મારી ફેવર માં થાય, ધક્કો પડે, ધર્મ નો ધક્કો પડે, પણ મને માન્ય છે. વાત સમજાય કે ના સમજાય? એક અવતાર તો વ્યવસ્થિત પ્રમાણે ચાલો, ગીતાબેન પ્રમાણે ના ચાલો. વાત સમજાય કે ના સમજાય? અને કશું ના હોય તો પ્રફુલભાઈ પ્રમાણે એક અવતાર તો ચાલો. એટલે બધું વ્યવસ્થિત શક્તિ જ કરાવે છે. ખાલી આપણી પેલી સમજણ હજી એટલી બધી નથી કે જોવાનો ભાગ નથી, એટલે ક્યાંય ક્યાંય ક્યાં એ કોઈ બી સંયોગો ના તમે કરતા ભોગતા બની જાવ છો, મન ના હોય કે વાણી ના હોય કે વ્યવહાર ના હોય, વ્યવસ્થિત શક્તિ જ કરે છે. શું કહો છો ગીતાબેન? બરાબર છે, વ્યવસ્થિત શક્તિ જ કરે. આંખ ફરકે એટલે નથી થતું કે આંખ ફરકે થાય છે, વિચારમાંથી બહાર નીકળી જાવ. હા, આ સમજાય કે ના સમજાય? સમજાય. હા, બધું જ સારા માટે, કારણ કે હવે શુદ્ધાત્મા થયેલો, હવે નિકાલી ભાવે રહ્યો, મારે કશું ગ્રહણ ને ત્યાગ કરવાનો ભાગ જ ના રહ્યો. ના રહ્યો. હા, જીવતો અહંકાર મરી ગયો, હવે મારે એલો અહંકાર છે, ચારિત્ર મો રહ્યો છે. તમારે તો નિકાલી ભાવે જ રહ્યો કે બીજું રહ્યું? તમારે નિકાલી ભાવ રહ્યો, નિકાલી ભાવ છે. આપણે તો જાણવું કે કયો ઉપયોગ છે માટે ધક્કો પડ્યો, કયો ઉપયોગ નથી માટે ધક્કો નથી પડ્યો. વાત સમજાય કે ના સમજાય? એટલે એ રીતે તમારે આખું વ્યવસ્થિત શક્તિ તમને બધું ઉભું કરે છે, ચલાવે છે, નથી ચલાવતા, જવા દે છે, નથી જવા દેતા, બધું વ્યવસ્થિત શક્તિ કરે. આ બધી વહેમો ને શંકા માંથી બહાર નીકળી જવાનું, બાકી બહુ જ બધું પ્રાસ બેસે બધું, એમાંથી બહાર જ નહીં નીકળે. દાદા તો આ બધામાંથી બહાર, આ બધી વસ્તુને રિલેટિવમાં મૂકી દીધેલું છે, પણ હજી આપણા વ્યવહારની અંદર હજી આનો ઉપયોગ નથી થતો. હજી એ વહેમ ને શંકા જ છે, એને રિલેટિવ તરીકે મૂક્યું નથી આપણે. એ રીતે તમને જે દાદાના જ્ઞાન નો લાભ મળવો જોઈએ, કાચો પડશે. ખુલ્લા દિલ ને ઓપન માઇન્ડ જ્ઞાતા દ્રષ્ટા રૂપે રહેવું, દેશી ટપાલું પેસાડે ના મનમાં આ અકરમ વાળા. એનું જબરજસ્ત વાલા સ્વભાવ. જો કવિરાજે કેવું લખી નાખ્યું છે, આ વ્યવસ્થિત કરતા બોલે એટલે ન્યાતા દ્રષ્ટા થઈ ગયા. હા, પણ મારી આંખ ફરકી માટે કામ નહીં થયું તો ન્યાતા દ્રષ્ટા ના થાય? તમારે તો જ્ઞાકાર થઈ ગયા, તમે દ્રશ્યાકાર થઈ ગયા તમારે. વાત સમજે કે ના? આ વસ્તુ સમજવાનો ભાગ છે. આપણને એબ્સોલ્યુટ થવા માટે કવિરાજ ના પદો એટલા બધા કામમાં આવશે, એટલા બધા કામમાં આવશે, કલ્પના ની બહાર કામમાં આવશે. આપણા પર્યાય પર્યાય જે દોષો છે, અવસ્થાએ અવસ્થાએ પર્યાય પર્યાય દોષો છે, એ બધા દેખાશે, સમજાશે, અને આમ શૂટ એન્ડ સાઇડ પ્રતિક્રમણ થશે. સાચું ને કે ના સમજે? એટલી મોટી વસ્તુ છે. એટલે આપણે તો પુણ્ય છે કે દાદા મળ્યા ને એમાં પાછા કવિરાજ મળ્યા તમારે, અને એટલા સરસ રીતે પદો છે કે ગાય જ કરો તો બધા ફોડ પડશે ને આપણું કામ થઈ જશે. કેટલા એ બધા દોષો દેખાશે. હવે દોષો દેખાશે તો ડિપ્રેશન એલ્યુશન નહીં આવે, આમ દેખાશે ને જશે. એટલી મોટી વસ્તુ, કારણ કે એને એટલા બધા સાયન્ટિફિકલી ક્રમે મૂકેલા છે, બધી એના આધાર સાથે બધું મૂકેલું છે, એટલે ડિપ્રેશન એલિવેશન નહીં આવે તમારે. તમારા દોષો દેખાશે અને ડિપ્રેશન એલિવેશન પણ નહીં આવે, અને ચોખ્ખા થઈ જવાનું. હા, ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. જયમેશાનંદજી, શું થાય છે કે જે જે વીકનેસ મને દેખાય ને, એ વીકનેસ આપણે જાહેર કરું ને, તો ચપટીમાં ઉડી જાય છે. એટલે એ તો દાદા ને અમે કહેતા હતા બધી વસ્તુ જાહેર જ કરતા હતા.
ખબર પડી જાય અંદર ની પ્રકૃતિ ને ખબર પડી જાય કે આ આપણી આબરૂ કાઢશે એટલે આપણે અહીંયા ના રહેવાય છે, ઘર ખાલી કરીને જતા રહે. એટલે અમે તો બધું જાહેર જ કરીએ, દાદા કોઈ દિવસ પૂછતા નતા. એટલે ઘણી વખત એવું આમ એવું હોય કે ચલો બધા સાંભળે છે પણ ભલે કસો વાંધો, જાહેર થશે ને તો નીકળવાનું છે, એટલે મને તો ફાયદો જ છે એમ. એટલે એ કરીને પણ કહી દેવાય છે એમ. જો આ તમે બોલ્યા તો જો આ કવિરાજનો પદનો પ્રાસ બેઠો ને કેટલી મોટી વસ્તુ થઈ. હા, કેટલી મોટી વસ્તુ થઈ, કામ થઈ ગયું આપણું, કોઈ પ્રિન્સિપલ નીકળી ગયો. આ જે વસ્તુ છે ને, આ જે વસ્તુ પકડી જાય તો કેટલાય બધા વ્યવહારોમાંથી પાર નીકળી જાય. મને એવું થાય કે આટલા બધા પ્રોબ્લેમ્સ મને છે તો આવા કોઈને નથી, આ હું કેટલા બધા જાહેર કરું છું. બધાને હોય પણ દરેક નું જુદું જુદું હોય, દરેક ની શૈલી જુદી હોય, દરેક ના નિમિત્તો અલગ અલગ હોય. એવું કરું કે દાદા ની દ્રષ્ટિ મળી છે એટલે અમુક રીતે પોતે સ્વસ્થ અને સ્થિર છે. તમારી પોતાની આવી રીતે અભિવ્યક્ત કરવાની છે અને દરેક પોતાનો સ્વાધ્યાય કરીને પણ બધી ભૂલો ભાંગતા હોય બધું. મારે તો જાહેર કરું ત્યારે ભૂલ ભગાય છે. તમારું જુદું છે, કોઈનું જુદું છે, દરેક નું જુદું હોય. વાંચું ને કે ના સમજા, પણ સારું કહેવાય, સારું કહેવાય કે તમે જાહેર કરશો નીકળે છે અને એ નિમિત્તે લોકોને પણ ફાયદો થાય છે અને લોકો પણ ધીમે ધીમે ખુલ્લા થાય છે, પૂછતા થાય છે, એટલે બહુ સારું કહેવાય. સમાધાન થયું કે ના થયું? જય સચિદાનંદ. બોલો કમલેશભાઈ. જય સચિદાનંદ. દીપક આનંદજી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આપણે જે વ્યવસ્થિત છે એ તો દાદા જેવા જ્ઞાની પુરુષ જ્ઞાન આપે પછી જ આપણે વ્યવસ્થિત કહી શકીએ ને. હા, એટલે જ્ઞાન મળ્યું હોય એને વ્યવસ્થિત નો ઉપયોગ કરે તો સારું કહેવાય. ઓકે, સારું કહેવાય એટલે પણ એટલે સારું એટલે એ થોડો રિલેટિવ શબ્દ છોડું લાગે છે. સારું કહેવાય એટલે અમુક વખત સારું ન કહેવાય એવું ના, એવું નથી. સામાન્ય જેને જ્ઞાન મળ્યું છે વ્યવસ્થિત નો ઉપયોગ કરે તો એના માટે હેલ્પ કરતા, બીજા કરે તો દુરુપયોગ થાય તમારું. વાત શું છે કે ના? ઓકે, એને દ્રષ્ટિ નથી મળી, એને દ્રષ્ટિ નથી મળી એટલે આગળ જતા ક્યાંય ને ક્યાંય એનો મિસયુઝ કરવાનો ભાગ બને. ઓકે, એટલે જેને જ્ઞાન મળ્યું છે એ મિસયુઝ ના કરે તમારું. ઓકે, રાઈટ. બીજાને જ્ઞાન નથી મળ્યું એટલે દ્રષ્ટિ એટલે પોતે આત્મા થયો નથી. ઓકે, આત્મા થયા પછી વ્યવસ્થિત બોલે કે કરે ને એનો ઉપયોગ કરે તો એને વાંધો ના. પેલો આત્મા નથી થયો તમારો. હા, એને સમજાવી શકાય જે વિચક્ષણ માણસ હોય તો એને આવો સાયન્ટિફિક સર્કમસ્ટન્સિયલ એવિડન્સ નો દાખલો આપીને સમજાવી શકાય તમને. ઓકે, સમજાય કે ના સમજાય? એટલે બનેલું પણ તેમ છતાં પકડાય નહીં, બનેલું એવું. દાદાના ભાગમાં બરોડામાં 40-50 ડોક્ટર ભેગા કરીને એમણે એક પ્રશ્ન મૂક્યો હતો કે સંડા જોવાની સ્વતંત્ર શક્તિ છે કે નહીં. તો બધા ડોક્ટર એક અવાજે બોલી ઉઠ્યા કે દાદા આવું શું પૂછ્યું, તો હોય જ ને એમ કે. દાદા એ વાક્ય પૂરું કર્યું કે જયારે અટકશે ત્યારે ખબર પડશે કે સ્વતંત્ર સંડાસ જવાની પણ શક્તિ નથી. તરત જ બધા ડોક્ટરે કાન પટ્ટી પકડી, યસ યસ દાદા યુ આર રાઈટ એમ કે. બરાબર. પછી આગળ પ્રશ્ન નથી કર્યો. ઓકે, તો એ કેમ કરીને આ કોણ કરતા છે અને કોણ કરતા નથી એ જ વસ્તુ સમજાવવા માંગે છે તમારું. આપણા બધા માટે લાગુ પડે છે, બધા માટે લાગુ પડે ને, એટલે સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી. આ વાક્ય પૂરું થઈ ગયું કે આગળ કઈ કહેવા માંગે છે? આગળ ને એટલે જે થાય છે બધું વ્યવસ્થિત રીતે થાય છે. કે આ એવું કહેવા માંગે છે એટલે હવે એ પ્રતિક્રમણ થાય છે, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય છે. કે આગળ એવું કહેવા માંગે છે કે સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ મારી તમારી એકલા નહીં પણ જગતના જીવ માત્ર ની સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી,
એટલે વિગતમાં જાય, સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જઈએ છીએ. જગતના જીવ માત્ર ની સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી. ઓકે, હવે જગતના જીવ માત્ર ની સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી એટલે આ વાક્ય પૂરું થઈ ગયું કે આગળ કઈ કહેવા માંગે છે? નહીં, ખ્યાલ ના આવ્યો. તમે ઓલું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન બોલો એ પણ ખ્યાલમાં ન આવ્યું. એને ખાલી સાંભળવાનું અત્યારે, પણ આટલું બોલું કે સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ જીવ માત્ર ની નથી એ વાક્ય પૂરું થઈ ગયું કે આગળ કઈ કહેવા માંગે છે? નહી, આમ તો લાગે છે કઈ આગળ કહેવા જેવું કઈ નથી. આગળ પણ કહેવા માંગે છે. ઓકે, કે એવું કહેવા માંગે છે કે સ્વતંત્ર સંડાસ જવાની જીવ માત્ર ની શક્તિ નથી એવું કહેવા માંગે છે. એટલે કોઈ પણ જીવ તમને સ્વતંત્ર મદદ નહીં કરી શકે અને કોઈ પણ જીવ તમને સ્વતંત્ર નુકસાન પણ નહીં કરી શકે. સ્વતંત્ર મદદ નહીં કરી શકે ને સ્વતંત્ર નુકસાન પણ નહીં કરી શકે, વાત સમજે ને? એટલે તરત જ તમારા જેવા બોલશો કે આ દાદાના આપતો પુત્ર થઈને આવું ખોટું ખોટું કેમ બોલો છો? આને મને મદદ કરી, આને મને મદદ કરીને આ મને નુકસાન કરે છે. તો પછી હું એનો જવાબ આપીશ કે એને મદદ કરી અને એને નુકસાન કર્યું તો જેટલો હિસાબ છે એટલી જ મદદ કરશે કે વધારે કરશે? બરોબર છે, બરોબર છે. જેટલો હિસાબ છે એટલું જ નુકસાન કરશે કે વધારે કરશે? બસ એટલું જ કરશે. એટલે સ્વતંત્ર નથી. હા, એ બરાબર છે, રાઈટ. એ પણ સ્વતંત્ર, જેટલો હિસાબ છે એટલી જ મદદ કરશે ને જેટલો હિસાબ છે એટલું જ નુકસાન કરશે. વાત સમજાય? ના સમજાય? એટલે બરાબર, તમે બહિર્મુખ થયા કે અંતર્મુખ થવા આયા આ પ્રયોગ કર્યો એમાં? આપણે અંતર્મુખ થતા જઈએ. કોઈના આધારે જીવવાનું થશે ખરું? નહીં નહીં, પણ આ નથી ત્યારે શું કે ભાઈ આ મને કામમાં આવશે એટલે આત્માને બાજુ પર રાખીને એને પોષતા હતા. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. એ તો તમારા બેંક ખાતામાં પૈસા જમા હશે તો જ આપશે અને જમા નહીં હોય તો નહીં આપે. બરાબર, છેલ્લે તો તમારા આત્મામાં આવવું પડશે ને કે નહીં આવવું પડે? બરાબર છે. પણ તેમ છતાં આપણે આપણે આત્માના આધારે જીવે છે કે હજી લોકોના આધારે જીવીએ છીએ? હજી તો હજી લોકોના આધારે જીવે છે. એ રીતે આત્માના આધારે જીવે છે કે માનના આધારે જીવીએ છીએ? હા, અમુક વખત આપણે માનના આધારે જીવીએ, અમુક વખત નહીં, માનના આધારે જીવે છે. અપમાન થાય કોઈ ત્યાં ગાડી કોઈ જતું જ નથી. હું તો નથી જતો, આજે આજે પણ નથી જતો. કમલેશભાઈ વાત સમજાય કે ના સમજાય? હા હા. એવી રીતે ક્રોધ માન માયાના આધારે જીવે છે કે આત્માના આધારે જીવીએ છીએ? કશી વાત ન હતો એ વાંધા વાચકા પડી જાય કે ના પડી જાય? હા હા, સમજાય ને? તો ધારો કે વૈષ્ણવ ધર્મ છે, જૈન ધર્મ છે, મુસલમાન ધર્મ છે, શૈવ ધર્મ છે, ક્રિશ્ચિય ધર્મ છે, પણ બધા અહિંસા ધર્મ ને માને છે કે નથી માનતા? મારે છે, માને છે. એક ધર્મ બીજા ધર્મ ને કેમ માન્ય નથી કરતો? તો અહંકાર ના આધારે જીવે છે કે આત્મા ના આધારે જીવે છીએ? અહંકાર ના આધારે. બરાબર છે. એવું બતાવે છે કે ભાઈ આ આ જે કે છે કે ભાઈ આ કોઈ કોઈને મદદ નથી કરી શકતો, કોઈ કોઈને નુકસાન નથી કરી શકતો, આગળ આવું કહેવા માંગે છે કે ભાઈ આ મને મદદ કરે છે કે ના, જેટલો હિસાબ છે એટલે ત્યાં ગાડી થાય, આવા હિસાબ છે તો ત્યાં ગાડી તમારું અતિક્રમણ દેખાશે કે નહીં દેખાય? કે હું આના આધારે જીવ છું તો કેટલું બધું, તો કે હું આત્મા માંથી તમારે એટલે મારી ખોટી ખોટી માન્યતા થી મારી અતિક્રમણ. હા, ઓકે. લાચાર થઈ ગયો, થઈ ગયો, ભિખારી થઈ ગયો, યાચક થઈ ગયો, આ મને કામમાં આવશે, આ મને કામમાં આવશે, કેટલું મોટું અતિક્રમણ થયું. બરાબર છે, રાઈટ. આ સમજાય કે ના સમજાય? લક્ષ્મી માટે કેટલા કોઠા કબાળા કરીએ છીએ, લક્ષ્મી માટે કેટલું બધું હિંસા અને વિશ્વાસઘાત કરીએ છીએ, આધારે થાય છે. આ બધા આ દાખલો ગણો તો તમે લક્ષ્મી ના આધારે જીવશો નહીં, માનના આધારે જીવશો નહીં, ક્રોધ માન માયાલોભના આધારે જીવશો નહીં, કેવળ આત્માના આધારે. તો આ બધી વસ્તુ સમજાય તો આલોચના પ્રતિક્રમણ યથાર્થ થાય અને કામ થાય તમારા બધી. ઓકે, હા હા. કમલેશભાઈ વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર છે, બરાબર છે. આ ખાલી એટલું જ દાદા કે સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ છે એટલે જ્ઞાન નથી લીધું, પણ ભણેલા ગણેલા છે એટલે આટલું સમજાઈ જાય તો કામ ના હતા. પણ શું કીધું કે આવું શું બોલો છો? એ તો હોય જ ને એમ કે, પણ જયારે અટકશે ત્યારે ખબર પડશે કે સ્વતંત્ર સંડાસ જવાની પણ શક્તિ નથી. પછી આગળ ડોક્ટર સાહેબે નથી પૂછ્યું, ત્યાં બીજા આપતા પુત્રો ને મહાત્મા હતા, બધા વિચાર કરતા થઈ ગયા, કરતા કરતા કે ભાઈ એમની ને મારી નથી, જગતના જીવ માત્ર ની સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી, જીવ માત્ર ની સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી, એક આ વાક્ય પૂરું નથી થતું, આગળ પણ કઈ કહેવા માંગે છે. કોઈ મને સ્વતંત્ર મદદ ના કરી શકે, નુકસાન ના કરી શકે,
મારી ભૂલના હિસાબે પેલાને ભૂલ કરવી પડે છે, એટલે પેલાને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોવો અને મારી ભૂલ જોવી, એટલે આલોચના પ્રતિકરણ પ્રત્યાખ્યાન, અને કરતા કરતા હું એબ્સોલ્યુટ થઈ જઈ શકું. ઓકે, એ આ બધું વસ્તુ તમે જે કીધું જયમેશાનજી, એ પોતાની જાતે વિચાર કરે કે જ્ઞાની પુરુષ આપણે જ્ઞાન સમજાવે ત્યારે. આ તો દાદા નો એવો સહયોગ બન્યો હતો, મને આવો દાખલો ગણાય હતો. ઓકે ઓકે, હા હા હા, કોઈ બી કોઈ વિધિ વિધાન કે ક્રિયાકાંડ નથી કરતો, કોઈ ખૂણો પકડ્યો નથી, કે કોઈ સ્થાન નથી પકડ્યું, કે કોઈ વ્યક્તિ નથી પકડી, પણ કોઈ બી વ્યક્તિ મારી જોડે કઈ વાતો કરે એમાંથી કઈ ને કઈ એના વાક્ય રત્ન માં કઈ ને કઈ ક્લિયરન્સ ના હોય. તમે કોણ છો? પાછમ તમારે ગઈકાલે બેના હતા કે હું ગરીમાં છું, ગરીમાં જ છું એમ કે. હવે આ વાક્ય બોલે તો મારે મારું તો પરફેક્ટ કરવું છે, એટલે પછી કહ્યું ખરેખર તમે ગરીમાં છો કે તમારું નામ છે? તો દેખે તે લાગે કે હું એમને બરાબર, ના હું મારો સ્વાધ્યાય કરું છું, એ ગરીમાં છે તો હું થાય કે હું જયમેશ છું, ના હું જયમેશ નથી ભાઈ, રિલેટિવ પરથી જયમેશ છું. એટલે પછી બોલે કે તમારું નામ ગરીમાં છે કે તમે છો? તો કે ના મારું નામ છે. એટલે પછી કે મારું નામ છે, તમે કોણ છો? તો કે ના હું ગરીમાં છું. તો એટલે હું અને મારું બે ભેગું થઈ ગયું. અને આવી રીતે આ સ્વાધ્યાય સત્સંગ છે, કોઈ ખૂણો પકડવાનો ભાગ ના હોય કમલેશભાઈ, શાસ્ત્ર વાંચવાના ના હોય બધી વસ્તુ. એમાંથી આખું સ્વાધ્યાય થાય અને કરતા કરતા અલ્ટિમેટ મળી જાય તમારું. તો આ મને આ સ્વતંત્ર સંડાસ જવાના ભાગમાં મળી ગયું. તમને વાત સમજાય ને, એવા ઘણા બધા ભાગમાં બધી વસ્તુ મળી ગઈ. આ અમારો સ્વાધ્યાય થઈ ગયો. બરાબર. અમને વિતરાગ બનાયા દાદા, પોતે વિતરાગ હતા અને અમને વિતરાગ બનાયા. એટલે પછી એ કોઈ બી સંયોગ આવે એમાં કોઈ પણ રીતે રાગ દ્વેષ થવા ના જોઈએ. જયમેશ નું અપમાન થાય, વિશ્વાસઘાત થાય, કરોડો રૂપિયા કોઈ લઈ જાય, પાછમ જાય ને, આપણે કામ કર્યું અને કોઈ જત લઈ જાય તો કે પોસાય, પણ રાગ દ્વેષ ના થવો જોઈએ. આ તો બધું થયા કરે છે, કેટલા બધા સંજોગો ભેગા થયા ત્યારે કામ થાય. અને કોઈ તમારું નામ ના દે, તમે કામ કર્યું તમારું નામ દે, બીજાનું નામ દે તો તકલીફ પડી જાય. હું ના આવે અઠવાડિયા સુધી, અથવા તો એ સંસ્થા છોડી દઈએ કે હાલ આપણે કામ કર્યું નામ જસ બીજાને આપી દીધું. બધી પડેલી છે, બધી મોટી મોટી વાતો કરે, શાસ્ત્રો બધા મોડે કરી નાખે, પણ ખાલી તમે કામ કર્યું જસ ના આપે એ સંસ્થા છોડીને જતા રહીએ. તો આ દેહ માટે જ કરીએ છીએ ને. શું બરાબર છે, અમને બી વાત સમજે કે ના સમજે? મને તો હું તો નાનો હતો ત્યારથી અમારા ફાધર દર પજુષણે 8 ઉપવાસ કરે અને હું એક બી ઉપવાસ ના કરું. બરાબર છે, વાત સમજાય કે ના સમજ? પજુષણે 8 દિવસ ખાવાનું ભાગ રહ્યું. હા, મને મને પ્રતિક્રમણ ગમતું હતું, દેવ દર્શન ગમતું હતું, બે મિનિટ દેરાસર જતો હતો, અને ગુરુ વંદના તો સારા સાધુ મહારાજ પાસે જઈને ગુરુ વંદના કરતા, બસ આટલું ગમતું હતું બધું. અને જે તપસ્વી હતા એની સેવા કરવી, એટલે એ આવા જ ગમે બધું. આ અમારો સ્વાધ્યાય, બીજું બીજું લાંબુ થોડું નહીં. વિતરાગ જેવા જ્ઞાની પુરુષને જોઈને આપણને થઈ શકે કે આપણે પોતાની વિચારધારાથી કરી શકીએ? ના, તમારી વિચારધારાથી લિમિટેશન છે, તમે પોતે લિમિટેડ છો. ઓકે ઓકે, હા, કમલેશભાઈ લિમિટેડ છે. ઓકે ઓકે, હા, નિમિત્ત જ્ઞાની પુરુષ મળી જાય કે તીર્થંકર જીન કે જીનેશ્વર મળી જાય તો પછી અસીમિત થઈ જાય. બરોબર છે, રાઈટ રાઈટ.
એટલે એમના એમની જે એની શક્તિ હોય એમની સિદ્ધિ હોય એની આપણને તરત અસર થઈ જ જાય છે આપણને. ના એટલે એ પોતે જે એટલો બધો પવિત્ર હોય એની લેખા એનો એનો લાભ તમને મળે છે, ખાલી વિનય કરવાનો રહ્યો. વિનય કરવાનો રહ્યો. હા હા ઓકે ઓકે હા વિનય કરવાનો રહ્યો. બરાબર છે. રાઈટ. કશું ના રહ્યું, કોઈ વિધિ વિધાન કે વ્રત તપ કે કંઈ એને આપવાનું ના હોય, ખાલી વિનય કરવાનો રહ્યો. બરાબર છે. રાઈટ. એટલે અમે તો આ બધું વિનય કર્યો હતો તો દરેક ધર્મ માટે દરેક સાધુ સંતો માટે વિનય અમારા તો ખાલી જૈનોના સાધુ માટે નહીં પણ દરેક સાધુ સંતો માટે વિનય, દરેક જે બી ધર્મ પાળે છે વૈષ્ણવ ધર્મ પણ એ પાળનારા માટે પણ વિનય કરો. આપણે તો જૈન હોય પણ બીજા માટે વિનય ના હતો પછી એ તો લિમિટેડ થઈ ગયું. એટલે વિનય કઈ રીતે આપણે જમેશાનંદજી? હા પણ દરેક ધર્મ અહિંસાને માને છે કે નથી માનતો? હા હા ભગવાન આપણે પગ જ નથી લાગતા. આમ બે ગયા ના કે હું બોલીશ તો મારો ધર્મ ભ્રષ્ટ થઈ જશે ના બધું તમે કરતા હતા તે કર્યા એના આધાર તો દાદા મળી ગયા. બિંદુ હતા પણ આપણને સિંધુ જેવા બનાવી દીધા. આપણે અંશ હતા તો આપણને સર્વાંશ બનાવી દીધા. વાત સમજાય કે ના સમજાય? એટલે આવી રીતે છે બધું. હા એટલે આપણે વિશાળ દ્રષ્ટિ આપણને મળી, આપણને દાદા પાસેથી મળી. એ દાદા પાસે આપણે વિશાળ દ્રષ્ટિ મળી આપણને. એટલે એ જે છે ને હું 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 કમલેશભાઈ છું એ એ દ્રષ્ટિ સંકુચિત દ્રષ્ટિ થઈ ગઈ. સંકુચિત દ્રષ્ટિ બરાબર. બાય રિલેટિવ ઉપરથી કમલેશભાઈ છું, બાય રિયલ ઉપરથી શુદ્ધાત્મા છે, વિશાળ દ્રષ્ટિ થઈ ગઈ. વિતરાગ દ્રષ્ટિ બરાબર. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે એ વિશાળ દ્રષ્ટિ થઈ ગઈ. તમે છેક સિમંદર સ્વામી સુધી પહોંચી શકશો, મહાવીર તીર્થ ધામ સુધી પહોંચી શકશો, સિદ્ધ ક્ષેત્ર સુધી પહોંચી શકશો, ખાલી આટલી જ દ્રષ્ટિ થી. ચાર ગતિ માટે રસ્તા ખુલ્લા થઈ ગયા તમારા. બરાબર છે. રાઈટ. હું કરું છું તે કરે છે તો ચાર ગતિ ના રસ્તા ખુલ્લા થઈ ગયા. મોક્ષ માર્ગ બંધ થઈ ગયો, સિમંદર સ્વામી પાસે જવાનું બંધ થઈ ગયું. બરાબર છે. કેટલી મોટી દ્રષ્ટિ આપી બધાને માન્ય કર્યું. જીવતા મહાવીર મળી ગયા, ગયા એને શું પૂજવાનું રહે? જીવતા મળી ગયા. મને તો આ સીધો સિમંદર સ્વામી નો રોડ જ બનાવીને આપી દીધો, બનાવવાનો નથી આપી દીધો. મારે તો આ રિલેટિવ વ્યૂપોઈન્ટ થી ને રિયલ પોઈન્ટ થી જોવાનું રહ્યું. જગત નિયંત્રણ વ્યવસ્થિત શક્તિ કરતા છે, માયુદક ક્ષેત્ર નો રસ્તો ચાલુ થઈ ગયો. અહીંયા અનુભવ થાય ભરત ક્ષેત્ર માં પણ, મહાવિદક ક્ષેત્ર નો અનુભવ થાય. અનુભવ થાય છે. બરોબર. કુમારી સાથે બોલવું પડે કે ભાઈ રિલેટિવ પણ તું જઈને સચ છું. બરો ભલે આ પૂર્ણતા ન થાય પણ અનુભૂતિ તો થાય જાય. થાય ને થાય ને. હા એટલે પૂર્ણતા ભલે ન થાય તમને તો એટલો બધો આનંદ થાય છે. વાત સમજાય ને? અને દાદા સૂળ રૂપે નથી પણ ક્યાંય ગયા એવું લાગતું જ નથી. હા હા ને બરોબર છે. કારણ કે એમનું જ્ઞાન જ આપતા મહાત્માના હૃદયમાં તો બધાને મહાત્મા આપ તો જો ના જુમનું થાય તો મહાત્મા કેટલા બધા દર્શન થાય છે દાદાના. હા એ દાદા દાદાનું દાદા ભલે એ દેહ સ્વરૂપે એમનું જ્ઞાન તો અહીંયા હાજર જ છે ને. ખરું ને? ખરું ને દાદા. એટલે પડે 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 એમનું જ્ઞાન આપણને એમને યાદ આપે છે. આપણને યાદ આપે. હા અને પડે પડે આપણને કઈ પણ જે ભૂલો ભૂલો થતી હોય તે વખત આપણને સુધારે છે. બધું જ આપણને છે. મોક્ષે જતા સુધી દાદા આપણી જોડે છે. હા
પણ જેમેશાનજી આપતા જે નવા નવા જે આવ્યા હોય, નવો જ્ઞાન લેવા માટે આવ્યા હોય, એ લોકોને કેવી રીતના મળી શકે? દાદા કેવી રીતે હેલ્પ કરે? તો તમારે ખટપટ કરીને આપતા પુત્ર જોડે અનુસંધાન કરાવી દેવાનું બધું. તમે કરાવવા જશો તો નહીં થઈ શકે. નહીં, બરોબર, આપતા પુત્ર કરાવે તો. એટલે આપતા પુત્ર કરાવવાનું, થોડી ભૂમિકા આપી શકાય, કઈક સાહિત્ય આપી શકાય, થોડી વાત પણ કરી શકાય. અને આપતા પુત્ર જોડે અનુસંધાન કરી દેશો તો જેમ દાદાનો માર્ગ ખુલ્લો હતો, એવો જે ખુલ્લો છે ને, છેક સુધી જઈ શકાય એવું છે. ઓકે, દાદા એવી રીતે તૈયાર કરેલું છે. ઓકે, એટલે અક્રમ વિજ્ઞાન હજી પણ આપણે ખુલ્લું તો છે જ, એમ જ ખુલ્લું છે, ખુલ્લું છે. ઓકે, કેટલાય જીવો મોક્ષે જશે, ખુલ્લું છે. એટલે દાદા કહે કે આપણે 10 લાખ વર્ષે આપણે ક્યારેક આ ખુલ્લું થાય છે, એટલે હજી પણ આપણે ખુલ્લું છે કે નહીં, એ થોડો ક્યારેક દાદાને મળ્યા એટલે મૂળ દીવો કહેવાય કે ના કહેવાય? હા, પછી આપણો દીવો પટ્યો તો પછી મૂળ દીવો કહેવાય કે સુર દીવો કહેવાય? દાદાને અડ્યો એ મૂળ દીવો, અને આપણો દીવો અડ્યો તો પછી મૂળ દીવો કહેવાય કે સુર દીવો કહેવાય? એ તો આપણી આપણી અંદરની કેટલી એ છે એના પર આધાર રાખે છે ને. એનું ના, દીવો પકડે એટલે પકડી જાય, એટલે મૂળ દીવાને અડ્યો એટલે એ બી મૂળ દીવો થઈ ગયો. વાત સમજાય કે ના સમજાય? એ તો બધું ક્રમિકમાં આવે, કેટલી છે ને પેલું છે, બધું ક્રમિકની ભાષામાં. આ તો દીવાને અડ્યો એટલે પ્રકાશ જ થઈ જાય તમારું. ઓકે, માં અધૂરો ને એ બધું ના હોય, બધું વાત સમજાય. એટલે હજી અક્રમ માર્ગ ખુલ્લો છે, આપણે અમુક રીતે સમજાવવાનું, અને બીજું બધું આપતા પુત્રોને પાસે લાવીને કરી દેશો તો જેવું દાદાનો માર્ગ હતો એવો જ આખો પ્રસ્થ થાય એવો છે, અને બધું જ કામ થઈ શકે. ઓકે, અમલેશભાઈ વાત સમજાય કે ના સમજાય? હા, બરોબર છે. સમાધાન થયું કે ના થયું? હા હા, બરોબર, સરસ સરસ. જય સચ્ચિદાન, જય સચ્ચિદાન, જય સચ્ચિદાન. સુમિત્રા બેન. જય સચ્ચિદાનંદ જી. એક વાક્ય છે, અનુભવ પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર 7, એનું વાક્ય છે 28. અવસ્થા દ્રષ્ટિ તત્વ દ્રષ્ટિ ખુલ્લી કરે છે. અવસ્થા દ્રષ્ટિ તત્વ દ્રષ્ટિ ખુલ્લી કરે છે, એટલે એ થોડુંક સમજવું હતું. એટલે મને એવું લાગે કે રિલેટિવ ને રિયલ એના પર જ છે. દીપકાનંદજી કાઢો છો સૂત્ર? હા હા, કાઢું છું, કાઢું છું, 2 મિનિટ. ઓકે, અવસ્થા દ્રષ્ટિ તત્વ દ્રષ્ટિ ખુલ્લી કરે છે. આમાં શું કહેવા માંગે છે દીપકાનંદજી? અવતાર દ્રષ્ટિ તત્વ દ્રષ્ટિ ખુલ્લી કરે છે એટલે? એટલે જેમની પાસે તત્વ દ્રષ્ટિ છે એ અવસ્થા અવસ્થામાં પણ, એટલે અવસ્થાની દ્રષ્ટિમાં પણ એમને તત્વ દ્રષ્ટિથી દેખાઈ જાય છે. જેમની પાસે આ, એટલે દ્રષ્ટિ નથી, આ દ્રષ્ટિ વગરની વાત, દ્રષ્ટિ વાળાની વાત છે. એટલે જેમની પાસે અવસ્થા દ્રષ્ટિ આવી કે તત્વ દ્રષ્ટિ હોય તો જ એને કહી શકે ને કે આ અવસ્થા છે. બરાબર, નહી તો આ બન્યું ને આ બન્યું એ અવસ્થા કેવી રીતે કહી શકે? જેની પાસે તત્વ દ્રષ્ટિ છે તે જ આ અવસ્થા છે કરીને કહી શકે.
એટલે એટલે ક્રમિકમાં પહેલું પહેલું મુખ્યત્વ ગુણસાણમાં આવે પછી તમારે સમ્યકત્વમાં આવે તમારું એ રીતે થઈ જાય. બોલે પણ આ શબ્દ તો અવસ્થા આવ્યો ક્યાંથી, બોલે છે અવસ્થા, પણ એ રેગ્યુલર આપણે આ સંજોગ કે છે વખતે બરાબર ને જેમ છે આ સંજોગ આવ્યો ને તે સંજોગ, આ તો અવસ્થા ક્યાંથી આવ્યું તો તત્વ ને અવસ્થા ને આ બધું દાદા એ જ્ઞાન આપ્યું એટલે એ જ બોલી શકે અવસ્થા. રાઈટ, અવસ્થા દ્રષ્ટિ એમ નમ ના બોલાય, એ જ્ઞાન મળે તો જ ખબર પડે કે આ અવસ્થા દ્રષ્ટિ છે. બરાબર. અને આ બીજું એક વાક્ય છે, બોલું? હા બોલો. બીજું છે 14 નું છે, પ્રગટ અનુભવ 14 એનું 41મું વાક્ય છે. રાજીપો એવી વસ્તુ છે જે સદૈવ હોય ત્યારે જ શક્ય બને, શક્ય બને. નંબર કયો કીધો? 14. પ્રગટ અનુભવ 14 એનો સૂત્ર નંબર 41. ઓકે સારું. રાજી ઉપર એવી વસ્તુ કે જે સદે હોય ત્યારે જ શક્ય છે. બરાબર, શું જાણવું છે આમાં સુમિત્રાબેન? આપણે દાદાનો રાજીપો પ્રાપ્ત કરીએ, એ પાંચ આજ્ઞા પાડીએ ને એ બધું કરીએ તો રાજીપો પ્રાપ્ત થાય. પણ તો સદેહ હોય ત્યારે જ લખ્યું છે. આ સદેહ પણ છે જ ને તમારે, અત્યારે બધા મહાત્મામાં બધા બિરાજે છે, દાદા જ બિરાજે છે. દાદા મને એવું કે દાદા જ સદેહ હોય તો હા, એટલે આમ 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 આ એક સામાન્ય રીતે હોય કે ભાઈ જીવતા હોય તો જ રાજીપો ઉતરે તમારા. પણ જયમેશાનંદજી દાદા તો દેહ સ્વરૂપે હતા ને એટલે કે છે. હા એટલે સદેહ ત્યારે જ એ દેહ ને દાદા એ દાદા ની ઓળખાણ કેવી રીતે આપી? આ દેહ દેખાય છે તે દાદા છે એમ કીધું? દાદા છે જ નથી. હા આ દેખાય છે તો અંબાલાલ મૂળજીભાઈ પટેલ છે. હા, શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ રૂપે જે અનુભવમાં આ છે એ દાદા ભગવાન છે તમારા. હા, અસલ એ એને સદેહ કહેવામાં આવે છે. બરાબર. સુમિત્રાબેન વાત સમજ્યા કે ના સમજ્યા? હા હા. એટલે આ તમે તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું થઈ જાય તો તમારી અંદર પણ એ અનુભવ થાય કે દાદા આવીને તમને આ બધું આખી કૃપા ઉતારે, એ રીતનો અનુભવ થાય તમારો. બરાબર. બધા આપતો પુત્ર અમને આ કોરોનાના ટાઈમમાં બધા સત્સંગ થયા. હા, તો જે રીતે બધી વાતો નીકળતી હતી ત્યારે એકદમ જ અમે આશ્ચર્ય પામી ગયા. હા, આ બધી વાતો તો અમે પહેલી વાર સાંભળી, તમે તો પહેલી વાર સાંભળ્યું પણ અમે પહેલી વાર સાંભળી છે. ત્યારે પછી વિચાર્યું ત્યારે લાગે હું બોલતો નથી, કોઈ મને બોલાવે છે. કલાક આવતા હતા, કલાક અડધો કલાક પોણો કલાક વાત નીકળતી હતી, ખાલી ક્યાંથી ક્યાં વાત નીકળે ત્યારે ખરું. આપડે તો આવું કઈ અભ્યાસ નથી કર્યો, આવું કઈ વાંચ્યું નથી, કશું નથી કર્યું, તો આ જવાબ કેવી રીતે? ત્યારે ખબર પડે કે હું બોલતો નથી, કોઈ બોલાવે છે, કરતો નથી, કોઈ કરાવે છે. એટલે એ તમારું આ તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું થશે, તમારી જોડે તમારે આ દાદાનો રાજીપો તમને લાગે કે દાદા આયા અને આ રાજીપો ઉતારે છે. બરાબર. આ કે શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ રૂપે દાદા ભગવાન છે. સાચું ને? બરાબર. ક્યાંય ગયા નથી, બધા મહાત્માનો હૃદયમાં બેસી ગયેલા છે, બેસી ગયા છે, એ તો અનુભવ થાય છે. પણ સામાન્ય રીતે આપણે સદ એટલે 16 ભાગ સમજીએ એટલે હવે દાદા ગયા એટલે બધું અંદર, ના એવું નથી. એ ક્રમિક માર્ગમાં બધી વસ્તુ બને, આપણે અહીંયા ક્રમ છે બધી વસ્તુ. બરાબર. જેટલાય જ્ઞાન લીધું છે વાત સમજે ને ત્યાં સુધી તમને દાદાનો બધો રાજીપો કૃપા મળ્યા કરશે. બરાબર.
અને એનો અનુભવ તમને પ્રત્યક્ષ અનુભવ થશે. અમારા કોરોના થયો છે, સ્પષ્ટ લાગે કે કોઈ બોલાવે છે, સ્પષ્ટ લાગે કોઈ કઈ કરાવે છે. કેબિના ક્યાંથી લાવો? આ બધું તો ચારે બાર તો બધું બધું તોફાન થઈ ગયું, બધું બધા ગભરી ગયા હતા. બરાબર, નીકળાય નહીં, આમ છે તેમ છે, ઇઝીલી બધી વાતો થતી હતી. બધી ત્યારે ખબર પડે કે કોઈ બોલાવે છે કે કોઈ કરે છે. એ તમને પણ એ આ દાદાની પાંચ આજ્ઞા પૂર્વક ને આ બધું કરશો તો તમને અનુભવ થશે કે દાદા આયા, કૃપા ઉતારે છે, આ છે, બધું અનુભવ થશે. થાય છે, ઘણી વાર થાય છે અનુભવ. હા, સમજ ને કે ના સમજે? અમને તો આવું બધું બહુ બહુ જ વાર બધું થયા કરી દીધું. કારણ કે દાદા ચહીને આમ કરો આમ નથી કરો, દાદા ખાલી કૃપા જ ઉતારેલી છે. અહીં જઈને આવું બોલવાનું, આમ બોલવાનું, એવું કશું નથી. દાદાનું નામ દઈને દાદા સોંપી અને પછી કરવાનું. બરાબર, સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું? જય સચ્ચિદાનંદ. અતિમભાઈ, જય સચ્ચિદાનંદ. જેપી સર, સંભાવ નિકાલ જે આપણે કહીએ ને, એ અટકેલો દેખાણો હવે સમજાય તો કે ગુસ્સો કર્યો મેં, એટલે સામે વેરી વ્યક્તિ ફાઇલ મારી જે છે એનો વ્યવહાર મારી સાથે કરે એવી રીતે. એટલે પછી ધારે કે હું હવે થોડુંક સમજણ આવે એટલે આપણે પાછી ભૂલ સુધારી લઈએ અને સમાધાનની રીતે વાક્ય રચના બોલીએ કે ભાઈ આમ છે તેમ છે. એટલે એ શું કરે ત્યારે? એ તો ઠીક છે, તમારે તમારી આદત છે આવી, તમે પેલા આવું બધું કરી લીધો ને પછી તમે આ બધું આ કરેલા હતા. આવું ભલે આપણે એમ ન કે તમે એવું બોલ્યા હતા કે મને ચણા ઝાડ પર ન ચડાવો, એની બદલે મારી સાથે શું બોલી આવું બોલે? હા, એ તો તમને ખબર છે, અમને ખબર છે તમે આવું બધું જ કરો છો. આવું છે તમે એને છટકવું હોય ને તમે હવે તો વાકમાં આવ્યા એટલે તમે આવું કરો છો એમ. હવે આ વ્યવહાર થયો, હવે અહીંથી શું થાય? મેં સમાધાન કર્યું દાદાના જ્ઞાને કરી કે ભાઈ આ ગુસ્સો થઈ ગયો, મારી ભૂલ છે એટલે હું એને સમાધાન આપું, આ મારી ભાવના છે. સામે શું કરે છે? વ્યવહાર આવું કરે છે. એટલે અહીંયા શું થયું તો કે હવે નવો વ્યવહાર તો કે અહીંયા મારી માનની પ્રકૃતિ તો છે જ, મારી માનની પ્રકૃતિ રહી અને એ તો દાદાના જ્ઞાને હું સીધો થયો એટલો. પણ છતાંય ત્યારે પાછી એ સમયે માનની પ્રકૃતિ અવાજ કરી જાય ને બુદ્ધિના વ્યવહારે દખો કરી જાય પાછી થોડોક, એટલે શું થાય આર્ગ્યુમેન્ટમાં ઉતરી જવાય અને પછી શું થાય છેલ્લે એમ કે ભાઈ મુખ પડતું હું જાઉં છું એમ કરે. એટલે વાત એ થાય કે વાત તો ક્લેશ ઉભી રાખી ને રાખી, થોડો ક્લેશ હજી બાકી રાખી દીધો ને. મનપૂર્વક સમાધાન નથી, જે સમાધાન દેવાની કોશિશ કરી હતી મેં દાદાના જ્ઞાને કરી, પણ સામે એવી પ્રકૃતિ તો મારી પ્રકૃતિના આધારે વ્યવહાર કર્યો અને પાછો મેં ડખો કર્યો છેલ્લે. તો આ વસ્તુનું આવું મને બે ત્રણ વખત અનુભવ થઈ ગયું છે. આ શાંતિ કાકાનો વ્યવહાર કીધો ને તમે કે આ ચણા જાડે ચડાવે ત્યારે તમારે જ્ઞાને રહેવાનું. અહીંયા તો આ અતિક્રમણ થયું, આ પછી પ્રાયશ્ચિત પ્રતિક્રમણ પ્રાયશ્ચિત થઈ પાછું નહીં, ત્યાં તો ગુસ્સો જ હોય, પછી બહાર રહ્યો જાઓ, આ બધું થાય પછી ધીરે ધીરે ઠીક છે એમ. પણ એ વ્યવહાર તો ઉભો રાખી દીધો ને, એ ફાઇલ સમાવો નિકાલ આ કેમ કરે આ વસ્તુ? એટલે અમાર આમ આપતા પુત્ર ને વ્યવહાર ઓછા હશે કે વધારે? ખુલાસા કે સમાધાન જ ના આપીએ તમારે. હવે આફ્ટર ઓલ એ લોકો બધા હોય એમના પ્રમાણે ફેરવા જાય એટલે આપડે એ રીતે ફરી જવાનો ભાગ રે. પછી એમાં એવી રીતે વસ્તુ હોય તો આપડે એવી રીતે વાત મૂકીએ તમારે એટલે ખ્યાલ આવી જાય કે બફાટા છે. પણ હવે પ્રકૃતિ જે ટાઈપની હોય એ સમજ્યા પછી એ પાછું એનું જ આવે કે તમે આમ છો, તમે આમ છો, તમે આમ છો, પેલાના પક્ષમાં છો, મારા પક્ષમાં નથી, આમ છે તેમ છે, બધું ચાલ્યા જ કરે બધું. એટલે આપણે આપણે આપણી જાતને સમાધાન આપી દેવાનો છે અને આપણી ફાઇલ નંબર એક જોડે સંભાવ નીકળે. આપણી ફાઇલ નંબર એક ની સમજણ ભૂલ વિના ની કરી દેવાની છે. ફાઇલ નંબર એક ની સમજણ ભૂલ વિના ની કરીને પછી એના આધારે જે બે ત્રણ બની છે ને એની જોડે સરસ રીતે ડીલિંગ કરતા આવડે, એને જે રીતે સમાધાન જોઈએ છે ને એવી રીતે જ આપવાનું થશે, એટલે એ રીતે પ્રતિક્રમણ થઈ જશે તમારું. ઓકે ઓકે. હવે મને કે તમે પ્રતિક્રમણ અહીંયા કોઈ સૂચના આપી છે ને એવી રીતે કરવા જાવ છો? હા, એટલે પ્રતિક્રમણ હું એકના આધારે બે ત્રણ ચાર બની છે એટલે ફાઇલ નંબર એક ને તમારે સમાધાન આપી દેવાનું, એટલે એની સમજણ ભૂલ વિનાની થઈ ને એની અંદર સરળતાનો ગુણ છે, મૃદુતાનો, ઋજુતાનો ગુણ ખુલ્લો થાય,
એની કોમ્પ્રેસિબિલિટી ફ્લેક્સિબિલિટી વિશાળતા ગંભીરતા ઉભી થાય એટલે સામેનાનો પછી જે રીતે જોઈએ એ રીતે બધું થઈ જાય બધું વસ્તુ બરાબર બરાબર સમાધાન કરાવી રાખવાનું સતત એ ભૂલ વિના ની સમજણ બરાબર કરી રાખવાનું સરસ. હવે પાછલા જે વ્યવહારમાં જે ભૂલો થઈ ગઈ જે તમને અત્યારે સમાધાન માં સંભવ નિકાલનો હવે ઓલું સંભવ ન થયું હોય તો એ ફાઇલ પાછું ઉભું રહે ને ફરીથી આવશે એવું થાય ને કારણ કે એમાં તો પછી આવે ત્યારે કરવાની ને ધારો કે યાદ આવે છે તો દાદાની સાથે માફી માંગી લો બસ 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 ઓકે 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 જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ સુરેશ પ્રીતિબેન જય સચિદાનંદ દીપકાનંદજી જય સચિદાનંદ સોદાબાજી કરીને બધું બગાડ્યું છે પરેશ આનંદજી મોકલા તેમ છે સૂત્ર 16 તારીખ નું છે 16 ડિસેમ્બર નું જ આવ્યું છે. ઓકે તમને દુઃખ હોય જ નહીં તમે કુદરતના ગેસ્ટ છો. એક મિનિટ તમને દુઃખ હોય જ નહીં કારણ કે તમે કુદરતના ગેસ્ટ છો તમે સોદાબાજી કરીને બધું બગાડ્યું છે. આપણે શું જાણવું છે સોદાબાજી શબ્દ કયા અર્થમાં દાદા એ વાક્યમાં મૂક્યું છે એ જાણવું છે. તમે દુઃખ હોય જ નહીં કારણ કે તમે કુદરતના ગેસ્ટ છો એ તો ખ્યાલ આવે પણ સોદાબાજીનું પ્રોપર સોદાબાજી એટલે સોદાબાજી શબ્દ ક્યાં લાગુ પડે વ્યવહારમાં આપણે એકબીજા સાથે કે વ્યવહારમાં ને વેપારમાં સોદાબાજી હોય કે બીજે હોય તમારે હા
સોદાબાજી સોદાબાજી એટલે બીજા શબ્દમાં ઘાટ કહેવાય કે બીજું કઈ કહેવાય તમારે બરાબર એટલે સોદાબાજી એટલે ઘાટ હોય તો સોદાબાજી હોય તમારે વાત સમજાય મારે તમારી જોડે કઈ ઘાટ હોય તમને મારી જોડે કઈ ઘાટ હોય એટલે બે જણા એ થાય એટલે સોદાબાજી થાય તમારી વાત સમજાય કે ના સમજાય સોદાબાજી છે એટલે આત્મામાં તો હોય નહીં તો જો ને કે બીજું હોય તમને તમને દુઃખ હોય જ નહીં છો તમે સોદાબાજી કરીને બધું બગાડ્યું છે દાદાના જ્ઞાન મળ્યા પહેલા ની વાત કરું છું કે જ્ઞાન મળ્યા પહેલા ક્યારેક કુદરત ના ગેસ છે એવું તમને સ્પષ્ટ હતું ખરું ના હવે તમે કુદરત ના ગેસ છો સ્પષ્ટ નતું એટલે એને કઈ સોદાબાજી થવા ને કે બીજું થવાનું તમારે બધી વસ્તુ તમને દુઃખ જ હોય નહીં કારણ કે તમે કુદરત ના ગેસ્ટ છો તમે સોદાબાજી કરીને બધું બગાડ્યું છે સાચું ને એટલે કોઈ પણ કારણે તમને એવું સ્પષ્ટ જ નતું કે હું કુદરત નો ગેસ્ટ છું બરાબર છે એટલે પછી કહેને ક્યાં પરિચય નથી એટલે તમને ક્યાંને ત્યાં તમારી પરવસ્તા કે લાચારી છે દીનતા છે હીનતા છે એના આધારે કહીને કે તમારે કોઈની જોડે ડીલિંગ કરો વાત સમજાય કામ વાળા જોડે ડીલિંગ કરો તમારે એને પૈસા વધારે આપો કે બીજું કરો તો બધું કહેને કે સોદા બજો કે પૈસા આપશે તો ઘરનું કામ બરાબર કરશે આમ છે તેમ છે ફલાણું છે વાત સમજાય ને બાજુમાં તમારા કામ વાળા તમારે 500 રૂપિયા આપતા તો તમે 600 રૂપિયા આપો વાત સમજાય કે ના સમજાય ઓક્સિજન પહોંચાડે જેમ કે એટલે આ જગત દુઃખ નામની કોઈ વસ્તુ જ નથી પણ પોતે પોતાને જાણતો નથી ને પરને પોતાનું સ્વરૂપ માન્યું છે એટલે તમારી સામે જે સંયોગ આવે છે એ તમને એઝ ઇટ ઇઝ દેખાતો નથી એઝ ઇટ ઇઝ સમજાતો નથી એટલે તમને જેવો દેખાય છે જેવો સમજાય છે એ પ્રકારનો તમારે વ્યવહાર કરો છો એટલે બીજા શબ્દમાં સોદાબાજી કરો છો હવે તમને સ્પષ્ટ થયું કે હું કુદરતનો ગેસ છું તો પછી ક્યાંય કશો પ્રોબ્લેમ ના આવે તમારે સાચો ને એને તમે જો મનુષ્ય સિવાય બધા જીવ રાશિ ના બધા છે તમારે એ તમારે કુદરતના ગેસ તરીકે રહે છે તો કુદરત એને બધું પૂરું પાડે છે શસ્ત્ર હોય સોદાબાજી શેર બજારી રીપેમેન્ટ ની રમતે ઇન્ડેક્સો માં તમને સ્પષ્ટ ના થાય કે તમે કુદરત ના ગેસ્ટ છો આ દાદા એ તમને બતાવ્યું કે તમે કુદરત ના ગેસ્ટ છો હવે તમે એ રીતે રહેશો અથવા તો 5 આજ્ઞામાં રહેશો તો પછી સોદાબાજી કરો નહીં આવે એક બે મનુષ્ય જીવન સાર્થક થઈ જાય પોતે પોતાને જાણતો નથી પરને પોતાનું સ્વરૂપ માને છે
એટલે સોદાબાજી એ બધું બાય ડિફોલ્ટ એના શ્વાસ ઉચ્છવાસ અસ્થિ મજ્જા અને બ્લડ માં આવી જાય, અણુ પરમાણુ આવી જાય, આવી જાય. હા તમને કે ના સમજાય? હા સમજાય સમજાય. એટલે એ રીતે આખું કહેવા માંગે છે. પ્રીતિબેન સમાધાન થયું કે ના થયું? આ થયું થયું, સરસ થયું. આજે સૂત્ર આવ્યું છે કે જ્યાં શુદ્ધ વ્યવહાર નથી, જ્યાં વ્યવહાર નું ફાઉન્ડેશન જ નથી, ત્યાં નિશ્ચય જેવી કોઈ વસ્તુ જ નથી. અને વ્યવહાર શુદ્ધિ વગર નિશ્ચય કોઈ દહાડો કામ કરે જ નહીં. લીના છું એને અશુદ્ધ વ્યવહાર કહેવાય. ત્યાં નિશ્ચય જેવી કોઈ વસ્તુ જ નથી. અને વ્યવહાર શુદ્ધિ વગર નિશ્ચય કોઈ દાડો કામ કરે જ નહીં. હા હાતું ને કે ના સમજાય? તો હવે શુદ્ધ વ્યવહાર એટલે પહેલા શું હતું કે મારું નામ લીનાબેન ને હું જ લીનાબેન છું, એટલે એ રીતે એનું કેન્દ્ર બનેલું હતું બધું, એટલે અશુદ્ધ વ્યવહાર હતો તમારો બધું. હા હવે દાદા મળ્યા અને બે જુદું પાડ્યું કે બાય રિલેટિવ હતું લીનાબેન છું, બાય ઉપરથી શુદ્ધ આત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા, એટલે આ સમજણ તમારી થઈ, એટલે આ દ્રષ્ટિ થઈ તમારી, એટલે પછી તમારું આખું એક ફાઉન્ડેશન બન્યું. એટલે પછી હવે બધો વ્યવહાર તમારો આખો ઉપયોગ પૂર્વક થવાનો તમારે, એટલે રિલેટિવ ને રિલેટિવ કહેશું અને રિયલ ને રિયલ કહેશું. વાંચું ને એને રિલેટિવ ને રિલેટિવ કહેતા રાગ નહીં થાય, રિયલ ને રિયલ કહેતા તમારે રાગ દ્વેષ નહીં થાય, રિલેટિવ ને રિલેટિવ કહેતા રાગ દ્વેષ નહીં થાય. વાંચું ને કે ના સમજાય? તો શુદ્ધ વ્યવહાર ખુલ્લો થઈ ગયો તમારો. વાંચું ને કે ના સમજાય? એને આપણે પરિકરની પરિભાષામાં લઈએ તો પરિકર ને આપણે પેલું એક ભાગ છે એ સેન્ટર બને તમારે, એટલે પછી સરસ રીતે વર્તુળ બને કે ના બને? બને. અને પરિકલ્પનો પેલો સેન્ટરનો ભાગ હાલમ ડોલમ થાય સ્થિર ના હોય તો પછી વર્તુળ બને ખરું? ના, વર્તુળ ના બને. એટલે હવે આ લીલાબેન એ તમારે એ ચંચળ છે કે કાયમ ના છે? ચંચળ. તો પછી તમારું જગત બરાબર ના બને તમારે. વાત સમજાય કે ના સમજાય? પણ બાય રિલેટિવ ઉપરથી લીલાબેન જો બાય ઉપરથી સિદ્ધાર્થ જગત ની અંદર એટલે સ્ટેબલ થયા, સ્થિર થયા. હા, અને આ કાયમ નું થયું. વાત સમજાય કે પરફેક્ટ વાક્ય રચના હતી તમારે. એટલે આ શુદ્ધ વ્યવહાર ના આધાર પછી તમારો આખો આ નિશ્ચય ઉભો રહે તમારો, અને એ રીતે તમારો પછી વ્યવહાર પરફેક્ટ થાય. રીનાબેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. પછી બીજી એક વસ્તુ, આપણે કવિરાજ ના પદો ને સાંભળીએ ને એટલે બધું બહુ બધી ભૂલો દેખાય, બહુ જાણે કે દોષો જેટલું અંદર સાંભળવામાં આવે ને એટલું બધા દોષો આપણામાં છે જ એવું દેખાય છે. પણ પછી એનો દોષો દેખાય કે ના દેખાય? હા દેખાય. હવે દેખાય એટલે તરત દાદાની સાક્ષી માફી માંગી લેવાનું, બસ પતી ગયું. ઘણા બધા દોષો દેખાય છે ને એને અમુક ટાઈમે પ્રતિક્રમણ, હવે ધીરે ધીરે પ્રતિક્રમણ થાય છે, પહેલા તો પ્રતિક્રમણ બી નતા થતા. બહુ સરસ કહેવાય. જો તમને આ દેખાયું તમારે તો આ તમારો નિશ્ચય બરાબર છે અને વ્યવહાર પણ બરાબર છે. મોટા ભાગના પદમાં જે જે વસ્તુ આવે છે એ બધા દોષો આપણામાં છે જ અને અત્યારે હાલે તો તમારો નિશ્ચય થઈ ગયો ને હવે આ વ્યવહાર બહુ ટોપ ઉપર જશે, છેક મોક્ષે લઈ જશે તમારું. બહુ બધી ભૂલો અત્યારે પણ કવિરાજના પદોમાં જે આવે છે બધી તમારી અંદર છે, એવું નક્કી થયું, આ નિશ્ચય થયો એટલે તમારો વ્યવહાર શુદ્ધ થયો. લીનાબેન વાત સમજાય કે ના સમજાય? બહુ બધા એટલા બધા દોષો બધા કર્યા હશે આપણને દેખાય. આ દેખાય, બધું જ દેખાય ને. આ કવિરાજ નું પદ આમ ચાલુ થાય ને એક કડી કે બે કડી, હમણાં આપણે આ લલિતભાઈ ના નિમિત્તે ને સત્સંગ તે યોગેશ આનંદજી પેલું સુતા સુતા ગવડાવ્યું અંધારામાં. હા, તો આમ તો એવું હતું કે પદ થોડું ગઈને પછી સત્સંગ કરવાનું હતું, પણ એ વાતાવરણ જેવું બન્યું કે પદના જે પ્રોનાઉન્સીસ હતા એમાં એટલું બધું દેખાયું
પ્રશ્ન ઉભો જ નથી થતો, પછી અંદર એમ સોલ્યુશન મળી જાય કે આપણી કઈક છે, કઈક છે તો જ સામેલું એવો વ્યવહાર કરે છે. તમને તમને કાચું પાકું કે સ્પષ્ટ તમારી ભૂલ દેખાય છે? ના, સ્પષ્ટ દેખાય જ છે. તો બહુ મોટું હતું, આ નિશ્ચય થઈ ગયું. આ નિશ્ચય તમને તમારે વ્યવહાર સુધી કરાવશે. અંદર સુધી પહોંચાતું નથી, સમજાતું નથી, કઈ ભૂલ છે નહીં પણ એ બધું તો આગળ જતા થશે. અત્યારે તો આ રીતે તમને કવિરાતા પરથી તમારી ભૂલ છે એવું સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું? હા સમજાય. તો સ્પષ્ટ છે કે અસ્પષ્ટ છે? ના, સ્પષ્ટ જ છે કે આપણી ભૂલ છે તો જ આપણે ગયું. એટલે તમારું તમારો વ્યવહાર પરફેક્ટ થશે ને એ તો પ્રતિક્રમણ થશે. જેમ જેમ પ્રતિક્રમણ ને વ્યવહાર પરફેક્ટ થશે આગળ, પછી તમને બધું જ દેખાશે કે આ કર્મ નું આ આ દોષ નું આ આ પ્રોબ્લેમ આવ્યો, એનું આવું મેં કર્મ કર્યું, એનું આ આવ્યું છે. તમારું અત્યારે તમારે નહીં દેખાય એ બધું હશે ધીરે ધીરે. એટલે સુધી તો આવ્યું, પેલા કોઈને બોલી દઈએ તો પસ્તાવો થાય અંદર, પણ પ્રતિક્રમણ નતા થતા, આવત તરત દેખાય અને તરત પ્રતિક્રમણ ભી થાય છે અત્યારે. તો બહુ સારું, તમારે તો કવિરાજ કામ આવી ગયા તમારું. પણ એ જ ગમે છે, પદો સાંભળીએ, બીજું કોઈ સત્સંગ સાંભળવું ખરા, પણ આમ ક્વેશ્ચન પૂછવાનું જલ્દી નથી થતું. આ કોઈ વાંધો નહીં, એ બી સરસ છે. કારણ કે કવિરાજને પદની અંદર પ્રશ્ન ને ઉત્તર, ઉત્તર ને પ્રશ્ન એ ટાઈપના જ બનેલા છે, એટલે બહુ સરસ. આ બધું મળી જ જાય છે અંદર, કે પદોમાં બધું જ દાદા જ આખા. આપણે અનંત અવતાર ની સાધના કરે ને તો આટલું બધું ખુલ્લું ના થાય. આટલું આજે કવિરાજે ચાર પાંચ કડીમાં કે એમાં બધું મૂકી દે છે ને, અનંત અવતાર ની સાધનામાં પણ આપણને આટલી ભૂલો દેખાય નહીં, આટલા દોષો દેખાય નહીં. તમારું મારા તો બહુ દોષો દેખાય. એવું સરસ રીતે એમને સંકલન કર્યું છે કે તમે આ પદો ગાતા ગાતા તમારા પ્રતિક્રમણો આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થઈને ભૂલો દેખીને ભૂલો ભાંગીને મોક્ષે જતા રહેશે. તમારું થઈ જાય રીતે ચાખું પ્રતિક્રમણ થઈ જાય રીતના જ છે પદો. બહુ સરસ બોલ્યો. મને આ થયું હતું ને, સુતા સુતા ગવડાવ્યું તો મને સત્સંગનું કીધું, પણ એવું ના થયું. પદ જ એ કરીને કરી દીધું. અમુક ટાઈમે તો પદ સાંભળીએ ને આમ ધ્યાનથી સાંભળતા હોય ને તો અંદર થી રોવાનું આવી જાય. રોઈ પણ જવાય ઘણી વખત. થાય ને બધું, થાય ને, થાય ને, અમને પણ થાય બધી વસ્તુ. એટલે તમારું આ નિશ્ચય પરફેક્ટ છે અને કવિરાજ તમે પહી ગયા છે, એટલે એના આધારે તમારો વ્યવહાર પણ પરફેક્ટ થઈ ગયો. વ્યવહાર પરફેક્ટ થઈ ગયો, તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વસાયાણમ નમો લોય સવસાહુણમ નમો લોય સવસાહુણમ એસો પંચ નમુકારો એસો પંચ નમુકારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવેસી મંગલાણમ ચ સવેસી પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિ ને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડવાઇડ સત્સંગ ફરીથી, જેમાં આપણે 10 મિનિટના છૂટાપણાના વાક્ય સાથે જેમના પ્રત્યે વિશેષ અભાવ તિરસ્કાર બિલકુલ ના ગમતા થાય, એમને બે દ્રષ્ટિથી જોઈ એમની સાથે થયેલા આપણા તરફથી દોષોનું પ્રતિક્રમણ કરવાનું, એમના તરફથી જે કંઈ થયું હોય જેના લીધે આપણને દુઃખ પહોંચ્યું હોય તે આપણો હિસાબ સમજીને પ્રતિક્રમણ આપણે કરવાના, કે આપણે દોષમાંથી કાઢવા માટે એમણે સમય નિમિત્ત બનવું પડ્યું, એ સમજણ દાદાએ બહુ સરસ આપી છે. એટલે એ રીતે આપણે એમના હિસાબ